वाणी भाई समय छे ने बधुं लालो आवे पछी ज ने आवता अठवाडियाथी जे कथा शुरू थाय छे बुधवारे आपणी पूर्णाहुति थशे ने गुरुवारथी कांदीवली भागवत सप्ताह ग्राउंडमां श्री गोपाल कृष्ण भजन मंडळ तरफथी 108 पोथीनुं आयोजन केटली थई दाणीभाई 225 पोथी थई गई छे अधिक महिनानो सुंदर उत्सव उजवा माटे आप सौने अत्यारथी आमंत्रण पत्रिकाल पधरावा माटे आव्या छे अहीं आगळ बीजी कथा आपणी करी रह्या छे 50 वर्ष मंडळने पूरे बापु ए ट्रेनमां भजन करे अहीं मुंबईमां लोकल ट्रेनमां सवारनी ट्रेनमां भजन करता करता बोरीवली जाय 50 वर्षथी आ क्रम आ भाईओए जाळव्यो छे 50 वर्ष पूरा कर्या त्यारे आपणी कथा करी हती हवे आ 53 वर्ष थया छे ત્યારે બીજી કથા કરી રહ્યા છે ખૂબ સુંદર પ્રતિભા આપણે 251 પોથી પૂરી કરી દો મેં કહ્યું હતું ને આપણે ઓફિસના ઉદઘાટન વખતે અમારો દાણીભાઈ ઉભા થા આ મુઠ્ઠી હાડકાનો માણસ જે દોડે છે અને હા શું લઈ લો ના ના પછી 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 કરીશ અને અમારો ઓઝા પરિવાર એમાં મુખ્ય યજમાન બન્યા છે એ પણ મને દેખાયા ભાઈ હા માઇકની પાસે ઢંકાઈ નહીં જાઓ મેદાનમાં બેસો બાપુ એમના પિતાજી એટલા વિદ્વાન છે સંસ્કૃતમાં સંભાષણ કરી શકે અને શાસ્ત્રોના એટલા જ્ઞાતા એટલે બ્રાહ્મણ પરિવાર ઓઝા પરિવાર ખૂબ શ્રદ્ધાળુ એક બીજી જાહેરાત છે કેટલું બધું તમને કહેવાનું છે કથા તો કહેવાની જ પણ બીજું બધું કેટલું કહેવાનું છે બહુ ઓછા લોકો માટે જાતો પણ કહી રાખું પછી જાણકારી વધારે મેળવજો સપ્ટેમ્બર મહિનામાં 10 થી 17 પેલું આવી ગયું બેનર લગાડ્યું 10 થી 17 સપ્ટેમ્બર યુરોપમાં ક્રુઝ પર આપણા પ્રવચનો છે એટલે જેને આવવું હોય ઇટાલી રોમ પોર્ટુગલ સ્પેન આ બધા દેશોની યાત્રા છે ક્રુઝ પર એટલે ભરતભાઈ ગોઠવા એમાં આવો બંને જણા તમે આવે ઇટ વિલ બી અ વન્ડરફુલ વેલ ડિઝર્વ વેકેશન ફોર યુ તો જેમાં જેટલા લોકોને એમાં આવવું હોય ક્રુઝ પર વિદેશ યાત્રા સાગરમાં સ્પ્લેન્ડિડા નામની કંઈક 14 માળની સ્ટીમર છે અને એમાં આપણે મોજ કરવાની સાથ દી યુરોપના બધા દેશો પ્રવચનો થશે એમાં ખ્યાલ આવે કે ત્યાંનું વાતાવરણ કેવું હોય છે અને કેવા હમણાં જે કથામાં વાત કરી ને કે પરદેશીઓ પણ જે રીતે આકર્ષિત થતા હોય છે ત્યાં આપ જોઈ શકશો કે કેવા વિદેશી લોકો પણ આપણી સંસ્કૃતિનું જાણવા માટે આપણા માટે કેટલાય લોકો ઉત્સાહી હોય છે તો એના માટે પણ આપને આમંત્રણ આપું વિશેષ માહિતી કંઈક સ્ટોલ કે બેનર લાગ્યા છે કંઈક બહાર એવું કહ્યું તો આજે આવ્યા છે એવું ભાઈ લગાડ્યું છે ધીરેનભાઈ ખ્યાલ છે ઓકે એ અમારા ભૂદેવોને પૂછજો ને એટલે તમને કહેશે નિમેશભાઈ છે અને પુરુષોત્તમભાઈને અમારા છોટેલાલને બધાને પૂછજો એટલે તમને એના વિશે માહિતી આપશે પણ એ નક્કી થઈ ગયું છે અને નામ નોંધવાના ચાલુ થઈ ગયા છે બીજું એક છે પણ એ તમને કહીશ નહીં શિબિર તો કહી દીધું ને ગઈકાલે ધ્યાન શિબિરમાં જેને આવું એ લોકો પણ નામ નોંધાવી શકશે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય કૈલાસ માનસરોવરની યાત્રાએ જવાના છીએ પણ બધાને નથી લઈ જવાના એટલે હું કહું છું કહીશ નહીં પણ હવે કહેવા વગર રહેવાનું નહીં કીધા વગર કારણ કે ત્યાં એવું છે ને કે 16,000-16,500 ફૂટની હાઇટ પર બધાના મગજ હખણા નથી રહેતા એટલે પછી ત્યાં જઈને બાધ્યન કરીને એના કરતા ન લઈ જવા હારા હા છેલ્લે તો 19,600 ફૂટ અમારી અર્ચના આવી છે બેટા ઉભે થા અર્ચના એ અર્ચના અમને બધાને લઈ જવાની છે એટલે
અમારી હારે તમે પસંદ કરીને લઈ જશો, પણ તમારે એકલા જવું હોય તો અર્ચનાને પૂછજો, એ તમે જાણો, અર્ચના જાણે. બસ બેટા, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી શુક ઉવાચ રાજન્નુદિતમેતત્તે હરે કર્માઘનાશનમ ગજેન્દ્રમોક્ષણમ પુણ્યમ રૈવતંત્વંતરં શૃણુ. અષ્ટમ સ્કંદના પંચમ અધ્યાયથી સમુદ્ર મંથનની કથા શરૂ થાય છે. દેવો અને દૈત્યો, દેવો ક્યારેક જીત્યા હોય તો દૈત્યોની માતા દીતિ કશ્યપ ઋષિને જઈને એમ કે મારા દીકરાઓ શક્તિશાળી થાય એવું કંઈક કરો. ને ઘણી વખત એવું પણ થયું કે દૈત્યો પ્રભાવી થયા હોય ત્યારે દેવોની માતા અદિતિ કશ્યપ ઋષિને જઈને કે મારા દીકરાઓ પ્રભાવી થાય એવું તમે કંઈક કરો. એક વખત એવું થયેલું કે દૈત્યો પ્રભાવી થઈ ગયા હતા, દેવોની બધી જ સંપત્તિ દૈત્યો પાસે ચાલી ગયેલી. હારેલા દેવો અજિત ભગવાન પાસે ગયા અને કહ્યું, પ્રભુ અમે કેટલા બધા પુણ્ય કર્મ કરીએ, દેવયોનીમાં આવીએ અને દેવયોનીમાં આવીને અમારો સમય અમારી શક્તિ માત્ર દૈત્યો સાથે ઝઘડવામાં જ ખર્ચાય. અમે જીતીએ કે હારીએ એ બીજા નંબરની વસ્તુ છે, પણ અમને વ્યથા એ છે કે અમારી શક્તિ અમારો સમય ખોટા માણસોની સાથે બાથ ભીડાવવામાં ચાલ્યો જાય છે. આનો કોઈ ઉપાય નહીં પ્રભુ. અજિત ભગવાને કહ્યું કે તમે સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથન કરશો એટલે અમૃતની ઉત્પત્તિ થશે અને અમૃત પાન કરીને તમે અમર થઈ જશો, પછી દૈત્યો તમને મારી નહીં શકે. સૂચનાઓ આપી. સમુદ્ર મંથન તમે એકલા નહીં કરી શકો, દૈત્યોની મદદ લેવી પડશે. બીજું, સમુદ્ર મંથન કરશો ત્યારે રત્નો ઉત્પન્ન થશે, એની વહેંચણીમાં તમે ક્રોધ લોભ કે લાલચ રાખશો નહીં. અને ત્રીજી વસ્તુ યાદ રાખજો કે જે કામ શાંતિ અને સલાહપૂર્વક થાય છે એ ઉતાવળ કરવાથી કે વિરોધ કરવાથી થતું નથી. દેવોએ કહ્યું, ભલે. આનો તાત્વિક અર્થ સમજવા જેવો છે બે રીતે, સામાજિક અર્થ અને આધ્યાત્મિક અર્થ. સામાજિક રીતે સમુદ્ર મંથન સૂચવે છે કે પરિવારમાં બે સભ્યો વચ્ચે, બે ભાઈઓ વચ્ચે, સંસ્થાના બે સભ્યો વચ્ચે કે વિશ્વકક્ષાએ બે રાષ્ટ્રો વચ્ચે ક્યાંય પણ સંઘર્ષ હોય, બે પક્ષ પડી ગયા હોય, સ્વાભાવિક છે એક સાચો છે એક ખોટો છે. વિરોધાભાસ છે. બંને જો સારા હોય તો સંઘર્ષ સંભવ નથી, બંને ખોટા હોય તોય સંઘર્ષ સંભવ નથી, પણ મતભેદ છે માટે સંઘર્ષ છે. અને સંઘર્ષ છે ત્યાં અશાંતિ છે. શું કરવું? બહુ માર્ગદર્શન મળશે આ પ્રસંગમાંથી આપણને. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો સાધકના જીવનમાં પણ એક સંઘર્ષ ચાલતો હોય છે. દેવ અને દૈત્ય. દેવ પ્રતિનિધિ છે સારા વિચારો, દૈત્ય પ્રતિનિધિ છે ખોટા વિચારો. દરેકના મનમાં સારા અને ખોટા વિચારોનો સંઘર્ષ ચાલે છે. શ્રીરામચરિત માનસના સુંદરકાંડમાં વિભીષણ બહુ સુંદર કહે છે, કુમતિ સુમતિ સબકે ઉર રહી. સારા વિચારો પણ હોય ખોટા વિચારો પણ હોય અને એનો સંઘર્ષ ચાલી રહ્યો છે. સાધક મથામણ અનુભવે છે, સાધક મૂંઝવણ અનુભવે છે, તો શું કરવાનું? મનોમંથન કરો. સમુદ્ર મંથન એ મનોમંથન છે, કારણ કે મન સાગર જેવું છે.
મનોમંથન કરશો તો અમૃત પ્રગટ થશે. સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો અમૃત એટલે શાંતિ, શાંતિનું અમૃત, સંપનું અમૃત, સમાધાનનું અમૃત. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો અમૃત એ મોક્ષ છે. સારા અને ખોટા વિચારોનો જે સંઘર્ષ થાય એમાંથી જ અંતે મુક્તિનું અમૃત પ્રાપ્ત કરવાનું છે. ત્રણ સિદ્ધાંતો યાદ રાખવા. કોઈ પણ મહત્ કાર્ય કરવું હશે, માણસ એકલો ન કરી શકે, બધાનો સાથ લેવો પડે છે. તમે કોઈ માણસને આ ખોટો છે, આ ખરાબ છે એમ કરીને છેકી ના નાખી શકો, એની પણ ક્યારેક જરૂર પડે છે. ઘણા લોકો પોતાને બહુ સિદ્ધાંતવાદી સમજે, અમને બધી જ ખબર પડે છે, અમને બધો ખ્યાલ આવે છે. આ ખોટો છે કાઢી નાખ, આ ખોટો છે કાઢી નાખ, આ ખોટો છે આ નહીં કર. યુ કાન્ટ ડુ ધેટ. ઘણી વખતે ખોટા દેખાતા માણસને પણ સાથે રાખવો પડે છે. સમાજની અંદર રહીને જો બધા સાથે સંબંધો કાપતા જશો, મને તારી સાથે નથી ફાવતું સંબંધ કટ, તારી સાથે નથી ફાવતું સંબંધ કટ, તારી સાથે નથી ફાવતું સંબંધ કટ, એમ જો કરતા જશો તો એક સમય એવો આવશે તમે જ પોતે એકલા પડી ગયા છો. કારણ કે તુંડે તુંડે મતિર્ભિન્નાહા, એક્ઝેક્ટલી આપણા જેવા આઈડિયા ધરાવતો વ્યક્તિ બીજો હોય, આપણા જેવા ડુપ્લિકેટ ક્લોન કરેલો, એ તો શક્ય જ નથી. અને જો મતભેદ આવે, સંબંધ કાપતા ગયા, કેટલા સારા સંબંધ કાપશો. જેની સાથે નથી ફાવતું એની પણ જરૂર પડી શકે છે, અને માણસને આવડવું જોઈએ. સંબંધોનું શાસ્ત્ર શ્રીમદ ભાગવત શીખવે છે. બીજું, દેવો સમાધાન કરવા ગયા છે, સિદ્ધાંત યાદ રાખજો. હંમેશા સારા માણસોએ જ સમસ્યાનો ફેંસલો લાવવાની શરૂઆત કરવી પડે છે. ખોટા માણસો કોઈ દિવસ સામે આવવાના જ નથી. સમસ્યા ચાલતી હોય, તમે કહો કે ભાઈ આપણે ફેંસલો લાવીએ, હવે આ પ્રોબ્લેમ જે ચાલી રહ્યો છે, કમ ટુ, લેટ અસ કમ ટુ અ કન્ક્લુઝન. ખોટો માણસ કોઈ દિવસ નહીં આવે, સાબુની ગોટીની જેમ લસરી જશે. પ્રયત્નોની શરૂઆત સારા માણસોએ જ કરવી પડે છે. દેવો સમાધાન કરવા માટે ગયા. એટલે ઘણી વખત એવું થાય ને, બે ભાઈઓ વચ્ચે સંઘર્ષ ચાલે છે, મોટો ભાઈ નાનો ભાઈ. આપણે કહીએ મોટા ભાઈને કે ભાઈ પતાવો ને, હું શું કામ જાઉં, મેં કંઈ ખોટું કર્યું જ નથી. તે નથી ખોટું કર્યું એટલે જ તું જા. જેણે ખોટું કર્યું છે કોઈ દિવસ આવવાનો જ નથી. કારણ કે ખોટું કરેલા માણસને પોતાની ન્યુસન્સ વેલ્યુ ખબર છે. દેવો સાચા હતા, દેવો સારા હતા, તેથી સમાધાન માટે હાથ એમણે લંબાવ્યો છે. સમજાવ્યા. બધી વનસ્પતિ સમુદ્રમાં પધરાવી. અચ્છા, આ તાત્વિક તરીકે જોઈએ તો સારા વિચાર અને ખોટા વિચાર, સારા વિચાર એ દેવ, ખોટા વિચાર તે દૈત્ય. હંમેશા સારા વિચારથી જ ખોટા વિચારોને અંકુશમાં લેવા પડશે, અને એ જ થાય તે યોગ્ય છે. દેવોએ જ શરૂઆત કરવી પડે, સારી વાતે જ શરૂઆત કરવી પડે. ઔષધિ સમુદ્રમાં પધરાવી, મંદરાચલ પર્વતનો રવૈયો કર્યો, વાસુકી નાગનું નેત્રું કર્યું દોરડી. સૌ પ્રથમ દેવો આવીને વાસુકી નાગનો મુખનો ભાગ પકડીને ઉભા રહ્યા. દૈત્યો આવ્યા, વાંધો પાડ્યો, અમે પૂંછડાનો અપવિત્ર ભાગ નહીં પકડીએ, અમારે મુખ પકડવું છે. દેવો કે ભલે ભાઈ એમ કરો. લ્યો, વસ્તુતઃ દેવોને ખબર જ હતી કે આપણે જે કરીશું એમાં દૈત્યો વિરોધ કરવાના છે. દેવોને મુખ પકડવું જ નહોતું, પણ નહોતું પકડવું એટલે ખાસ પકડ્યું. દૈત્યોનો સ્વભાવ જાણતા હતા કે આપણે જે કરીશું એમાં વિરોધ કરશે, અને પછી આપણું ફાવતું થશે. દૈત્ય શબ્દની મારી વ્યાખ્યા બહુ સરળ છે. કારણ કે અત્યાર સુધી આપણે દૈત્ય સાંભળીએ ને શબ્દ, એટલે એક ચિત્ર આંખ આગળ ઊભું થાય. મોટા મોટા વાળ હોય, વિકરાળ, પછી માથે શિંગડા હોય, કાળો કદરૂપો લાગતો હોય, મોટા મોટા દાંત હોય, લાલ લાલ આંખો હોય, જાડી જાડી ભ્રમરો હોય,
નખ હોય ને કરીને ઉપર આપણને લાગે રાક્ષસ આવ્યો. જરૂરી નથી, થ્રી પીસ સૂટમાં પણ દૈત્ય હોઈ શકે. દૈત્ય એ વૃત્તિ જ, ઇટ્સ એન એટીટ્યુડ. કઈ વૃત્તિ? વાત વાતમાં વગર કારણે વિરોધ કરે એ દૈત્ય. એને વગર કારણે વાંકવું પડે, વગર કારણે વિરોધ કરે દૈત્ય. તમારી આજુબાજુ એ ઘણા હશે દૈત્ય. વાત વાતમાં વગર કારણે તમે એને કહો કે આ કામ આપણે કરવાનું છે, એટલે કે ના, આપણે આ વસ્તુ આમ કરીએ તો ના. તમે સંસ્થામાં જોડાયો અને 14 કમિટી મેમ્બર હોય, 14માંથી 13 જણાએ નક્કી કર્યું કે આપણે આ સત્કર્મ આ રીતે કરવું છે. 14મો કે મારો વિરોધ. બધા એને સમજાવે કે ભાઈ તું હા પાડી દે, કામ તો થવાનું છે, કારણ કે 13 વિરુદ્ધ 1 છે, બહુમતી તો અમારી જ છે. એના કરતાં તું પણ આવી જા સાથે હા પાડ, તો આપણે એમ કહી શકીએ કે સર્વાનુમતે આ ઠરાવ પસાર કર્યો. નહીં, 13 વિરુદ્ધ 1 મતે આ ઠરાવ પસાર કર્યો એમ લખો, અને વિરુદ્ધ મતમાં મારું નામ ખાસ લખો. આનું નામ જ 14 એ ના જ બોલે પહેલા દરેકમાં, ના ના. હવે શું કરવાનું? અને ઝઘડો કરવા બેસાય? એના સ્વભાવને ઓળખી લો. સંસારમાં વિચિત્ર મગજવાળા લોકો જે છે એની સાથે ઝઘડીને નહીં ચાલે. એના સ્વભાવને ઓળખી એ પ્રમાણે આપણું વર્તન ગોઠવો તો તમને શાંતિ થશે અને સત્કર્મમાં તમે જલ્દી આગળ વધી શકશો. દેવો આ જાણતા હતા. દૈત્ય આવીને વિરોધ કરે કે અમારે મુખ પકડો. દેવો કે લ્યો તમે પકડો, એમાં શું છે? હવે નાસુકી નાગનું મુખ દૈત્યો પાસે, પૂછ દેવો પાસે મંથન શરૂ થયું. પર્વતને નીચે કોઈ આધાર નો તળે ડૂબવા માંડ્યો એ વખતે ભગવાને કુર્મ કશ્યપનો અવતાર ધારણ કરી પર્વતને નીચેથી ટેકો આપ્યો છે. બોલીએ શ્રી કુર્મ નારાયણ દેવકી. સમાધાનનો આ સિદ્ધાંત સમજી લેજો. ખોટા માણસો સાથે સમાધાનની જ્યારે શરૂઆત કરશો, ફેંસલો લાવવાની શરૂઆત કરશો, ત્યારે આરંભમાં બધા પ્રયત્નો પડી ભાંગતા લાગશે. સારામાં સારા માણસોને તમે મોકલો મીડિયેટર તરીકે, સમજાવો, વાત કરો, બધા જ પ્રયત્નો નકામા જાય, ડૂબી જાય બધું. એ વખતે જે મધ્યસ્થી વ્યક્તિ છે એ કુર્મ એટલે કાચબા જેવો હોવો જોઈએ, મજબૂત પીઠ અને ધીરજ એનામાં હોવી જોઈએ. મજબૂત પીઠ એટલા માટે કે એને ઘણાને જવાબો આપવા પડે. તમે તો વચ્ચે છો ને, એટલે તમને બધી ખબર હશે ને. તમે કયો ને, શું વાત, શું છે, કયો ને, આ કેટલાને જવાબ આપવા જાય. પીઠ મજબૂત હોવી જોઈએ. અને સાથે પ્રયત્નો તરત સફળ નથી થતા, છતાં પણ આ કાર્ય મારે સફળ કરી દેખાડવાનું છે એના માટેની ધીરજ એનામાં હોવી જોઈએ. મંથન જ્યાં શરૂ થયું, સૌ પ્રથમ વિષ ઉત્પન્ન થયું, ઝેર આવ્યું. જેવું વિષ ઉત્પન્ન થયું બધા અટી ગયા, દેવો દૂર, દૈત્યો દૂર, કોઈ લે જ નહીં. અને જ્યાં સુધી આ વિષની વહેંચણી ન થાય ત્યાં સુધી મંથન આગળ ન વધે. ઘણો સમય વીત્યો, છેવટે દેવોના સમૂહમાંથી એક વ્યક્તિ આગળ આવી અને કહ્યું, આ વિષ હું ધારણ કરી લઈશ. વિષને ધારણ કર્યું છે. પાછળથી જ્યારે અમૃતની ઉત્પત્તિ થઈ, અમૃત પીવા માટે તો બધાએ પડાપડી કરી, અમૃતના પીનારા સૌ દેવ કહેવાયા, આ ઝેરનો પીનારો મહાદેવ કહેવાયો. ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાં મૃત્યોર્મુક્ષીયમામૃતાત્. દેવોનો દેવ મહાદેવ,
અમારા બ્રાહ્મણોનો તો ઈષ્ટદેવ ભોળોનાથ. ત્ર્યંબકં યજામહે ત્રિઅંબકં ત્ર્યંબકં. ત્રણ કમળ. કમળ કયા? નેત્ર કમળ. અંબકમ જળમાં જે જન્મે છે તે. બે નેત્ર તો સૌની પાસે હોય છે, ત્રીજું નેત્ર મહાદેવ પાસે છે, જ્ઞાનપૂર્ણ દ્રષ્ટિ. જેના જીવનમાં જ્ઞાનની દ્રષ્ટિ આવી, બહુ સ્પષ્ટ દ્રષ્ટિ આવી. આપણે યા તો એક પક્ષમાં હોઈએ યા તો બીજા પક્ષમાં હોઈએ, પણ જ્ઞાનની દ્રષ્ટિ હોય ત્યારે સાફ દ્રષ્ટિ ઉભી થાય છે. યજામહે પૂજન કરીએ છીએ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. સુગંધિમ, જેની કૃપા જીવનના સુગંધનું વર્ધન કરે છે, પુષ્ટિ કૃપા અનુગ્રહ કરે છે. ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય. મૃત્યુથી બચાવો, મુક્ષીય છોડાવો. વેદનું સંસ્કૃત કેવી રીતે છોડાવો? ઉર્વારુકમ ઇવ. ઉર્વારુક, પાકા ચીભડાની જેમ. ગામડામાં તમે વાડીઓમાં જાઓ ને ચીભડા હોય, એ વાડીના રખેવાળાને જઈને કહો કે ચીભડું જોઈએ જ પાકું. રખેવાળાને ખબર છે કયું ચીભડું પાકી ગયું છે. ચીભડાની વેલ હોય જમીન પર ફેલાયેલી, વેલ બહુ પાતળી, ચીભડા મોટા, ઉચકી ન શકે ને જમીન પર પથરાય ફેલાય. ચીભડાનો રખેવાળ જાય કે આ ચીભડું પાકી ગયું છે, એની પાસે જઈને ડીંટડા ઉપર સહેજ આમ આંગળી મારે, ચીભડું છૂટું પડી જાય, લાવીને તમને આપી શકે. ચીબડાનો એક ગુણધર્મ છે, કાચું ચીબડું જો તોડવા જાવ તો તૂટે નહીં, વેલ આખી ફેંદાઈ જાય. પાકું ચીબડું. હે પ્રભુ, હે ભોળેનાથ, આ જીવનની વેલ પર અમારું આ કર્મનું ચીબડું જ્યારે પાકી જાય ને, કર્મ વિપાક, સહેજ આમ તું મારે ને અમે છૂટા પડી જઈએ. મૃત્યુ તો આવવાનું જ છે. મૃત્યુ આવે કે નહીં આવે એ પસંદગી છે જ નહીં, મૃત્યુ કેવી રીતે લાવવું એ પસંદગી કરવાની છે. ઇટ્સ નોટ ધ ક્વેશ્ચન વેધર ટુ ડાય ઓર નોટ, ધ ઓનલી ચોઇસ વી હેવ ઇઝ હાઉ ટુ ડાય. કાચા ચીબડા તૂટે ત્યારે વેલ ચૂંથાઈ જાય, ફેંડાઈ જાય. પ્રભુ, અમે આ સૃષ્ટિમાંથી વિદાય લઈએ ત્યારે એવી રીતે વિદાય લઈએ કે ક્યાંય કોઈ ઘસરકો ન પડે, ન અમને વેદના હોય, ન પાછળના લોકોને વેદના હોય. બહુત નાચ્યો ગોપાલ. અમારું મૃત્યુ પણ દિવ્ય બને પ્રભુ. ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય. મૃત્યો બંધનાત મુક્ષીય. મૃત્યુના બંધનમાંથી છોડાવો, મૃત્યુના ડરથી છોડાવો. મૃત્યુ સે નહીં, મૃત્યુના બંધનમાંથી છોડાવો. મા અમૃતાત, મા અમૃતાત
અમૃતત્વથી નહીં છોડાવો, મૃત્યુથી છોડાવો. મૃત્યુનો એક સાધન તરીકે ઉપયોગ કરીને આ સંસાર રૂપી વેલમાંથી છોડાવો અને અમૃત રૂપી તારી સાથે અમને એકરૂપ કર. હે ભોળાનાથ, ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ્. કબ હોગા યે? આત્મવિશ્વાસ પૂર્વક કહી શકું એમ નથી કે મારા કર્મો એવા છે કે મુક્તિ મળે. ક્યાંક ભૂલ કરી હશે પ્રભુ, એટલા માટે તો તને કહીએ છીએ ને, પુષ્ટિવર્ધનમ. જબ અધિકાર નહીં હોતા તબ અનુગ્રહ કી અપેક્ષા રહેતી. અધિકાર હોય તો તો વટથી કહીએ ને, આ કર્મ કર્યા છે, આ જ્ઞાન છે, આટલી ભક્તિ ચાલ મુક્તિ આપ. પણ સાધના કર્યા પછી, અમુક શિખર પર પહોંચ્યા પછી નમ્રતા આવી છે, પ્રભુ અધિકાર નથી, અધિકાર નથી એની અનુભૂતિ થાય એટલા માટે પણ એક અધિકાર હોવો જોઈએ છે. આઈ ડોન્ટ ડિઝર્વ એ ખ્યાલ આવે એના માટે પણ એક લેવલ પર પહોંચવું પડે છે, એક ક્વોલિફિકેશન જોઈએ છે. આઇન્સ્ટાઈને બહુ સરસ કહ્યું હતું કે જ્ઞાની માણસ જ એમ કહી શકે કે હું અજ્ઞાની છું. અજ્ઞાની માણસ ક્યારે એમ ન કહે કે હું અજ્ઞાની છું. કેવલ જ્ઞાની વ્યક્તિ કહેગા કે મેં અજ્ઞાની હું. કારણ જ્ઞાનીને કશુંક જાણ્યું છે અને પછી ખબર પડી છે કે હજી કેટલું નથી જાણતો. જો સો રહા હૈ વો તો યે ભી નહીં જાનતા કે વો ક્યા નહીં જાનતા. જો જાગતા હૈ ઉસકો પતા હૈ કે વો ક્યા જાનતા હૈ ઓર ક્યા નહીં જાનતા. તેથી તો ઉપનિષદના ઋષિઓ પણ કહે છે કે જે એમ કહે છે કે હું જાણું છું, સમજી લેજો એ નથી જાણતો. ઓર જો યે કહેતા હૈ કે મેં કુછ નહીં જાનતા, સંભવ હૈ વો કુછ જાનતા હો. ઓર ભક્તિ માર્ગ કા તો યે સિદ્ધાંત રહા હૈ, જિસને પાયા ઉસને છુપાયા. હીરા પાયો ગાંઠ ગઠિયાયો, વાકો બાર બાર ક્યું ખોલે. જબ ભી કોઈ મૂલ્યવાન ચીજ પાઈ જાતી હૈ તો ઉસકા પ્રદર્શન નહીં કિયા જાતા, છુપાયા જાતા. આ નમ્રતા પણ પામવી, મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીના શબ્દોમાં કહીએ તો આ દીનતા પણ પામવી કે મને કાંઈ ખબર નથી. ન મંત્રમ નો યંત્રમ, પ્રભુ શંકરાચાર્યજી કહે છે નથી જાણતો હું કેવી રીતે તારી પૂજા કરાય, શું કરાય, મને કાંઈ ખબર નથી. પરમ જાને માત, હે મૈયા એટલું જાણું છું કે હું તારો છું બસ. અને મને એ પણ ખબર પડી છે કે માં તું મારી છે. આનાથી વિશેષ મારે જાણવાનું એ શું હોય? મેં નહીં જાણતા યે બહોત બડે જ્ઞાન કી ઉપલબ્ધિ હોતી હૈ. અધિકાર નથી તેથી અનુગ્રહની અપેક્ષા છે. પુષ્ટિવર્ધનમ, પુષ્ટિ કૃપા અનુગ્રહ. અહંકાર હતો ત્યારે જીવનમાં દુર્ગંધ હતી, અનુગ્રહની અનુભૂતિ થાય પછી જીવનમાં સુગંધ પ્રગટે છે. હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાનતાણે. નરસિંહ મહેતો જુનાણાનો, હા મહેતો જીવતું જાગતું વેદાંત. મેં કર રહા હું, મેં કર રહા હું, યે જબ તક લગતા હૈ તબ તક તુમ કુછ નહીં કર રહે.
અહંકારમાંથી દુર્ગંધ પ્રગટે છે, અનુગ્રહની અનુભૂતિથી જીવનમાં સુગંધ પ્રગટે છે. સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાં મૃત્યોર્મુક્ષીયમામૃતા. અમારી શિવ ભક્ત બેન બેઠી છે, તારે આવવાનું જ કૈલાસ માનસરોવર. ભોળાનાથ ની વાત આવે ને ત્યારે વહી જવાય છે. વિષ ધારણ કર્યું, જલન માત્રીએ બહુ સરસ મુક્તક લખ્યું, અસરના ઝેરની શંકરને થઈ એ વાત જુદી છે, હકીકતમાં હશે પીવું પડ્યું સંજોગવશ થઈને. દુઃખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે, હવે સદીઓ જશે ને કોઈ પૈગંબર નહીં આવે. હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી જાજો, જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે. ચંદ્રશેખરમ વેદાંત શાસ્ત્ર શોધકમ નમામિ નાથ શંકરમ. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. એક વખત શિવજીએ વિષ ધારણ કરીને આપણને માર્ગદર્શન આપી દીધું કે યાદ રાખજો આ વિષ શું છે. તાત્વિક દ્રષ્ટિએ સમાજમાં તમે જેમ આગળ વધો, કોઈ પણ ક્ષેત્રમાં તમે હો, આર્થિક ક્ષેત્રમાં હો, સામાજિક ક્ષેત્રમાં હો, રાજકીય નીતિના ક્ષેત્રમાં હો, સમાજ સેવાના ક્ષેત્રમાં હો, ધર્મના ક્ષેત્રમાં હો, જરાક તમે ઓળખીતા થયા, પાંચમાં પૂછાતા થયા, યાદ રાખજો કોઈક વ્યક્તિ તૈયાર ઊભો છે વિષનો પાત્ર લઈને તમારી સામે. સમાજ તમારી નિંદા કરશે, આક્ષેપો મૂકશે, જે કાર્ય કરવાનો તમે સપનામાંય વિચાર ન કર્યો હોય એ કાર્ય તમે કરી લીધું એવા ગપ ગોળા વહેતા મૂકશે. અને એ વાતો તમને ખબર પડશે, કારણ કે એમાં જ સમાજના લોકો પાછા આવીને કે તમારા વિશે આમ થાય છે, બધું આમ હાલે છે, શું કરશો. આ વિષ છે, ઝેર છે, એનાથી દુર્ભાગીને પણ નહીં ચાલે, કારણ કે અલ્ટિમેટલી તો આપણે સમાજમાં રહેવાનું છે. એને ઇગ્નોર કરીને પણ નહીં ચાલે, એનાથી ડરી જઈને પણ નહીં ચાલે, ન એને પેટમાં ઉતારી શકાય, કારણ કે આ બધું પચાવવા જેવું તો છે જ નહીં, એનાથી કંઈ આપણને પોષણ નથી મળવાનું, નથી એને પેટમાં ઉતારવાનું, નથી એને ઉપર મગજમાં લઈ જવાનું, કારણ કે નહીં તો એ જ વિચાર ચાલે કરે, પેલો મારા વિશે આમ બોલે છે, પેલો આમ કરે છે, પેલી આવું કહે છે, પેલી આમ કરે છે. ન પેટ મેં ઉતારો, ન દિમાગ મેં લઈ જાઓ, બરાબર મધ્યમાં કંઠમાં રાખો. સંતુલિત માનસિક અવસ્થા જેની હોય, બેલેન્સ્ડ સ્ટેટ ઓફ માઇન્ડ, એ જ સંસારની નિંદા અને આક્ષેપોને સહન કરી શકે છે અને કરવા પડે છે. આ દુનિયાએ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણને નથી છોડ્યા તો તમે ને ભૂપેન્દ્રભાઈ કઈ વાડીના મૂળા, ક્યારે અડફેટમાં લઈ લે. પણ એ વખતે ભોળાનાથને યાદ કરી, ઈ જો વિષને ધારણ કરીને રહેતો હોય તો આપણે તો આપણા દુઃખ કયા કઈ ગણતરીમાં જ નથી. સંતુલિત માનસિક અવસ્થા એ હોવી જોઈએ. મંથન આગળ વધ્યું, એક પછી એક રત્નો પ્રગટ થવા માંડ્યા, વહેંચણી થતી ગઈ. લક્ષ્મીજી માટે પાછી ગૂંચ પડી, પણ એ પછી કહ્યું લક્ષ્મીજીને જ સોલ્વ કરવા દો, બીજું બધું વહેંચાતું. લક્ષ્મીજી પ્રગટ થયા એટલે વિષ કોઈ લેવા તૈયાર નહોતું, લક્ષ્મીને કોઈ છોડવા તૈયાર નથી.
લક્ષ્મી એક, લેનારા અનેક. દેવો કે અમને જોઈએ, દૈત્યો કે અમને જોઈએ, સોંપ્યું કે લક્ષ્મીજી તમે જ નક્કી કરો કોની હારે રહેવું છે. વરમાળા આપી લક્ષ્મીજીના હાથમાં, અને લક્ષ્મીજી વરમાળા લઈ નીકળ્યા. એક પછી એક દેવોને જોતા જાય. સુંદર વર્ણન કરે છે, આપણી પાસે સમયનો અભાવ છે. અંતે લક્ષ્મીજી નારાયણની સન્મુખ આવીને ઉભા રહી ગયા, ને ઉભા જ રહી ગયા, જોતા રહી ગયા. રંગે રૂડો, રૂપે પૂરો, દિસંતો, કોડીલો, કોડામણો, બધી જ રીતે આ શ્રેષ્ઠ દેવ જોયો. અને લક્ષ્મીજીએ પોતાની વરમાળા નારાયણના કંઠમાં પધરાવી. એ દિવસથી થયું લક્ષ્મીનારાયણ દેવકી. બહુ મોળા, બહુ મોળા, તમે જયકારમાં બહુ મોળા, કઈ વાંધો નહીં, પરાણે કઈ થોડું બોલાવડાવે છે. પરાણે મોઢામાં ડૂચો મારી મૂંગા રહેવાનું કહેવાય, પણ પરાણે કઈ બોલાવાય થોડું, અને એ હારું. કઈ વાંધો, પણ ભાગવતમાં એવું લખ્યું છે કે જેને લક્ષ્મી અને નારાયણ બંનેની કૃપા જોઈતી હોય એ જ લોકો મોટેથી જય બોલે, બાકીના બીજા ખબરદાર જો જય બોલ્યા છો તો. બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ દેવકી. ફરક પડ્યો? લાલો લાભ વગર લોટે પાછા નહીં બોલે છે, કેવા બેશરમ છો તમે બધા. બાપજી અમે તો આવા જ નહી, જે આટલું જોરથી નહોતા બોલ્યા એવું નહી. અમને બાપજી ગાજર બતાવો કઈક તો અમે જય બોલીએ. લક્ષ્મીનારાયણ એક થયા છે રમૂજને, બા રમૂજ જોઈએ ભાઈ. હા, તમે બધા હસતા હો ને, એનાથી બહુ રૂપાળા દેખાવ. શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે કે લક્ષ્મીજીએ જ્યારે વરમાળા પહેરાવી ત્યારે નારાયણે ચારેય દિશામાં જોયું છે. ખૂબ સરસ સંદેશ આપ્યો કે લક્ષ્મી આપણા ઉપર પણ જ્યારે રાજી થાય ને ત્યારે ચારેય દિશામાં જોજો. મોટાભાગે લોકોનું શું થાય છે, જેવો પૈસો આવી જાય ને એટલે આજુબાજુ જોવાનું જ બંધ કરી દે, આમ જ હાલે જતા. અરે તું નીચે જો, તું આમ જ ચારેય દિશામાં જોવું એટલે મારી સંપત્તિનો સદુપયોગ કરી. હું કોઈ તેજસ્વી બ્રાહ્મણ, હું કોઈ સાત્વિક પ્રવૃત્તિ, મારો કોઈ સ્વજન, અરે કોઈ પણ માનવ જીવ જંતુ એને સહારો આપી શકું છું, એને સહકાર આપી શકું છું, એનો આધાર બની શકું છું. એ ચારેય દિશામાં જોજો તો સંપત્તિ રાજી થશે, લક્ષ્મી રાજી થશે. મંથન આગળ વધ્યું, અમૃતનો કુંભ લઈને ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. દૈત્યોએ કુંભ ઝૂંટવી લીધો. દોડાદોડી થઈને એમાં ચાર જગ્યાએ એ કુંભમાંથી થોડાક ટીપા અમૃતના નીચે પડ્યા. તમે કહી શકશો એ ચાર જગ્યાઓ કઈ? કઈ હશે ચાર જગ્યાઓ જ્યાં ટીપા પડ્યા અમૃતના? હરિદ્વાર, પ્રયાગ, નાસિક, ઉજ્જૈન. ના, અલ્હાબાદ. પ્રયાગ એ અલ્હાબાદ એટલે ઉજ્જૈન. આ ચાર જગ્યાએ હજી આજે પણ કુંભ મેળા હમણાં જે ચાલી રહ્યો છે ને, એક કુંભ ત્યાં હરિદ્વારમાં ચાલે છે ને બીજો કુંભ અહીં અમારે બોરીવલીમાં. વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તજનો, છેલ્લું અઠવાડિયું છે કુંભનું, 14 તારીખ, અને 15મીથી કુંભ અમે કાંદીવલીમાં લઈ આવીશું, પછી ત્યાં પૂરો થાય ને અહીંયા. ભ
ભગવાને મોહિની અવતાર ધારણ કરી દૈત્યો પાસેથી કુંભનો અમૃતનો કુંભ લઈ લીધો અને દેવોને વેચ્યું. પણ દેવો અમૃતપાન કરી શક્તિ સંપાદન કરી અને ભોગ વિલાસમાં મગ્ન થઈ ગયા. થોડાક જ સમયની અંદર બલિએ શક્તિ સંપાદન કર્યું, ફરી પાછી બધી સંપત્તિ લઈ લીધી છે. બૃહસ્પતિજીએ ઇન્દ્રને કહ્યું તું શક્તિ સંપાદન કર, કારણ કે માણસ અમર બને પણ શક્તિ સંપન્ન પણ થવો જોઈએ. પૂજ્ય બાપુએ હમણાં એક સરસ પંક્તિ કોઈ કવિને કહી કે અમરત્વ આવે પણ અભયત્વ ના આવે, અમૃત પીધા પછી અમરતા આવે અભયત્વ ના આવે. એના માટે તો શક્તિ જોઈએ. બલિનું શાસન ચાલી રહ્યું છે, બલિ પાસેથી આ બધી સંપત્તિ કોણ પાછી મેળવશે, કેવી રીતે પાછી મેળવશે? માં અદિતિ ઉદાસ હતા, કશ્યપ ઋષિએ ઉપાય બતાવ્યો છે, પયોવ્રત કર્યું અને પયોવ્રતના પ્રભાવથી ભાદ્રપદ માસ શુક્લ પક્ષ દ્વાદશીનો દિવસ બરાબર મધ્યાહ્નનો સમય ભગવાને વામન તરીકેમાં અદિતિની સન્મુખ અવતાર ધારણ કર્યો. બોલીએ શ્રી વામન નારાયણ દેવ કી. માં અદિતિજીએ વામનજીની સ્તુતિ કરી છે. પુસ્તકમાં આપણી પાસે શ્લોક 60માં પાને 30મો શ્લોક. અનુષ્ઠાન તરીકે કહું, તમારા ઘરમાં વિશેષ કરીને 7 વર્ષથી નાની ઉંમરના જો કોઈ બાળક હોય અને આપ ઈચ્છતા હો કે એ બાળકમાં આધુનિકતાના જે પણ સારા તત્વો છે એ પણ આવે અને સાથે પ્રાચીનતાની પણ જે વેલ્યુઝ છે, મૂલ્યો છે, એ સચવાવા જોઈએ, બેસ્ટ ઓફ બોથ, તો આ મંત્રથી બાળકને આશીર્વાદ આપજો, પ્રાર્થના કરજો. પરિવારના બધા જ વડીલો સવારે નાહી ધોઈ ભગવાનની સેવા પૂજા કરીને પછી બાળકને ખોળામાં બેસાડી આ મંત્ર બોલીને પ્રભુને પ્રાર્થના કરે કે હે પ્રભુ, અમારું આ બાળક સંસ્કારી થાય. એક એક ચરણ હું બોલીશ, મારા પછી આપ સૌ. 60માં પાને 30મો શ્લોક. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થ પાદ. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થ પાદ. તીર્થ શ્રવ શ્રવણ મંગલ નામ ધેય. તીર્થ શ્રવ શ્રવણ મંગલ નામ પન્ન લોક વૃજિનો પશમો દયાદ્ય. પન્ન લોક વૃજિનો પશમો દયાદ્ય. શન્નઃ કૃધીશ ભગવન્ન સિદીનનાથ. શન્નઃ કૃધીશ ભગવન્ન સિદીનનાથ. વામનજીને યજ્ઞોપારે જાતકર્મ સંસ્કાર થયા, જનોઈ આપવામાં આવી. ભિક્ષાટન માટે નીકળ્યા છે વામનજી. વિચરણ કરતા કરતા નર્મદા નદીના તટે ભૃગુકચ્છ એટલે આજના ભરૂચ ક્ષેત્રમાં પહોંચ્યા. બલિરાજા એક વિશાળ યજ્ઞ કરતા બેઠા હતા. દ્રષ્ટિ પડી, જાણે એક તેજપુંજ પસાર થઈ રહ્યો છે. બલિરાજાને વિચાર થયો, આકાશમાં એક સૂર્ય તો ચમકી રહ્યો છે, આ બીજો સૂર્ય ઉગી રહ્યો છે કે શું? થોડા હજી નજીક આવ્યા, ઓ બાળક છે આ તો, આટલો તેજસ્વી બાળક કોણ હશે? હજી વધારે નજીક આવ્યા, ખભે જનોય દેખાઈ, ઓ બ્રાહ્મણનો દીકરો છે. બલિરાજાને થયું, હું આટલો વિશાળ યજ્ઞ કરતો બેઠો છું ને આ તેજસ્વી બ્રાહ્મણ મારે આંગણેથી ખાલી હાથે પાછું જાય. ઈચ્છા થઈ, આટલા નજીક આવ્યા છે, આટલા સામે છે, મને આશીર્વાદ ન આપે, મારે ત્યાં પગલા ન કરે. સેવકોને કહ્યું, પેલા તેજસ્વી બ્રાહ્મણને બોલાવી લાવો. વામનજીએ જ્યાં મંડપમાં પ્રવેશ કર્યો છે, બલિરાજાને એટલો હરખ થયો, સિંહાસન પરથી ઉભા થઈને દોડ્યા. સ્વાગતંતે નમસ્તુભ્યમ બ્રહ્મન કિં કરવામતે બ્રહ્મર્ષિણાં તપસ્સાક્ષાન મન્યે ત્વાર્યવપૂર્ધરમ.
अद्य नः पितरस्तृप्तः अद्य नः पावितङ्कुलम् अद्य स्विष्टः क्रतुरयं यद् भवानागतो गृहान्। स्वागत हो भूदेव, कितला तेजस्वी छो तमे, तमारा चेहरा पर, तमारा ललाट पर ब्रह्म तेज झड़की रह्यु छे। एम लागे छे के जाने ऋषि मुनियोनी तपश्चर्या मूर्तिमंत शरीर धारण करीने आवी रही छे। यू आर पेनेंस पर्सोनिफाइड। पधारो। अद्यन पितरस्तृप्ता, आपनु आगमन मारे आंगणे थयु, मने एम लागे छे के मारा पितृ तृप्त थई गया। अद्य न पावितम कुलम, बापजी तमारा चरणनी रज मारा आंगणा मा पड़ी, आजे मारु आखू कुल पवित्र थई गयो। अद्य स्विष्ट क्रतुरयम, हे तेजस्वी भूदेव, आपनी कृपामयी दृष्टि मारा पर पड़ी, मने एम लागे छे के मने मारा यज्ञ नु फल मळी गयु। यद भवान आगतो गृहान, नहीं तर आपना जेवा व्यक्ति ना आगमन अमारे त्यां थाय क्या थी। धन्य थयो हूं बापजी, खूब इच्छा छे, कई देवू छे तमने, तमने जे मन थाय मागी लो। वामन जी सौ प्रथम तो बलिराजा ना कुळनी वीरता ने दानवीरता नी प्रशंसा करी अने पछी कह्युं, तू मने मागवानुं के छे? पदानि त्रीणि दैत्येन्द्र सम्मितानि पदा मम, हूँ त्रण डगला पृथ्वी पर चालू, राजा तारे मने इतली जमीन आपी देवानी। बली राजान थयो का देखाय छे तो बहु तेजस्वी, पण मागे छे ना परथी लागे छे कई बहु छे नहीं। मागी मागी ने शू मांग्यू? तीन कदम पृथ्वी, क्या होगा इससे? अरे छोकर मत न कर, भागवत जी नो शब्द छे, मारो शब्द नथी, छोकर मत। त्वं बालो बालिशमते स्वार्थं प्रत्यबुधो यथा, हे बालक बालिशमति नहीं राख, तने तारो स्वार्थ खबर नथी, मागी ले, वधारे माग, चल। वामन जी कहे छे राजन, यदृच्छयोपपन्नेन संतुष्टो वर्तते सुखम, ब्राह्मण छू, धंधो करवा निकलो नथी, सामे चालीने जे आपे एनो स्वीकार करूं छू, अने सामे थी आवीने यदृच्छया भगवान नी इच्छा थी जे मळे छे, भगवान सामा माणस ने जे प्रेरणा करे ने ए जे आपे एना थी स्वीकारे, मने संतोष होय छे। अने बली, આટલું બધું તારી પાસે છે છતાં તું મારી આગળ માથું નમાવે છે, એનું કારણ શું છે ખબર છે? જે આ તેજથી તું આકર્ષિત થયો છે એનું કારણ શું છે ખબર છે? મારી ભીતર આનંદના ફુવારા ઉડે છે, અને એ ફુવારાનો ફોર્સ કયો છે? સંતોષ એવ પુરુષસ્ય પરનિદાનમ, જે મળે એનાથી સંતુષ્ટ રહું છું, જે આવ્યું એ પ્રભુએ દીધું, જે નથી આવ્યું એ કદાચ મારા ભાગ્યમાં નહોતું। આપનારો તો એક માધ્યમ છે, ખરેખર મોકલનારો મારો ઈશ્વર છે। બસ આ માની રહું છું, જેથી પ્રસન્ન છું। બલી રાજાને થયું કે છોકરો દેખાય છે નાનો, પણ કેવું કેવું બોલે છે। એમ નહીં બાળક, હું એમ કહું છું કે વધારેમાં તમે ક્યાંક જતા હશો ને બાપજી, તો બધા ડિસ્કાઉન્ટની વાતો કરતા હશે, અમારા માટે કંઈક ઓછું કરો, અમને કંઈક ફાયદો કરી દો, અમે કાંઈ બીજાના જેવા નહીં, અમારું તો બધું નાનું હોય, એવું તમને બહુ કહેતા હશે। હું એમ નથી કહેતો કે ડિસ્કાઉન્ટ આપો, ઓછું કરો નહીં, હું એમ કહું છું કે વધારે માગો। પામનજી કે જો રાજા, માગવું શું એ હું શીખ્યો જ નથી,
એમ નહીં, અત્યારે નાના છો એટલે તમને ખ્યાલ ના આવે, મોટા થશો બધી જવાબદારીઓ માથે પડશે, ત્રણ ડગલા પૃથ્વીથી શું થાય એના કરતા જોઈએ તો 300 ગામ માગી લો એટલે જિંદગી નીકળી જાય. રાજા, હું તો માગવા માટે આવ્યો નહોતો ને તારી પાસે, તું સામે ચાલીને મારી પાસે આવ્યો, તે મને કહ્યું કે ઈચ્છા છે તને આપવાની, માટે હું કહું છું કે આપવું હોય તો આટલું આપ, નહીં તો હું જાઉં હવે આગળ. બલી કે છે, કોની સામે ઊભા છો તમને ખબર છે? દાનવેન્દ્ર બલી, દાનવીર તરીકેની મારી પ્રશંસા છે, અને હું એકવાર જેને આપું એને બીજી વખત ક્યાંય કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે, માગ માગ મારા જેવો આપનારો નહીં મળે. વામનજી ધીરેથી કહે છે, એકવાર હા પાડને પછી મારા જેવો લેનાર હોય તન નહીં મળે, તું હા પાડે એક વખત. કથા તો આપ જાણો છો. શુક્રાચાર્યને થયું કે આ બ્રાહ્મણ કંઈક વિશિષ્ટ છે, કારણ કે મારા રાજા આમ તો ઉદાર છે એટલે એને ત્યાં ઘણા બ્રાહ્મણો આવે, પણ રોજ આવે કંઈક, આજે આ દેવો ને કાલે પેલું દેવો, આજે આ મૂકજો ને કાલે પેલું મૂકજો, કંઈક ને કંઈક ઉઘરાણીઓ જ આડી અવળી આમ સીધી રીતે આડી રીતે કરતા હોય, અને ખબર પડી જાય એમને કે આ ઉઘરાણીઓ કરી રહ્યો છે. આ તેજસ્વી બ્રાહ્મણ કશું માગતો જ નથી, રાજા આગ્રહ કરે છે, માગતોય ના પાડે છે. શુક્રાચાર્ય ધ્યાન ધરીને જોયું, ખબર પડી કે ઓ, બલીનો હાથ પકડીને બાજુએ લઈ ગયા, રાજા ના પાડી દે, વિષ્ણુનો અવતાર છે, વામન થઈને આવ્યા છે, તું જેવી હા પાડીશ વિરાટ થશે, ત્રણ ડગલા પૃથ્વીમાં તારું બધું લઈ જશે ને તને પાતાળમાં નરકમાં મોકલી આપશે. બલી કે હવે મારાથી ના કેમ પડાય, મેં એમને આમંત્રણ આપીને બોલાવ્યા, મેં કહ્યું કે તમે માગો હું દઈશ, અને પછી એ પોતાની ઈચ્છા પ્રગટ કરીને હું ના પાડી દઉં, નરકમાં જવું પડે, આપીને નરકમાં જવાનું છે, ન આપીને તો ચોક્કસ જવાનું છે, એટલે નરક તો નક્કી થઈ ગયું, મારે માત્ર રૂટ જ પસંદ કરવાનો છે કે સબવેમાંથી જવું કે ફ્લાયઓવરમાંથી જવું, બાકી નરક નક્કી છે. હું આપીશ, સંકલ્પ લેવા આવ્યા. શુક્રાચાર્યની ઈચ્છા નથી કે આ દાન થાય, એટલે સંકલ્પ માટે જળ આપે છે જ્યાં વામનજી, એ જારીની નળીમાં શુક્રાચાર્ય સૂક્ષ્મ રૂપ ધરીને બેસી ગયા એટલે જળ આવે નહીં. બલિરાજા પૂછે છે, ભૂદેવા જળ કેમ નથી આવતું? વામનજી કે મારી પાસે બધા ઉપાય છે, ઉભા રહ્યો. દર્ભની એક સળી કાઢી નળીમાં નાખી, આંખમાં વાગી, શુક્રાચાર્ય હટી ગયા, ઓ કરતા હટ્યા, જળ આવ્યું. વામનજી કે લે રાજા સંકલ્પ. પ્રસંગ બહુ નાનકડો, પણ સંતોએ બહુ એના પર વિવરણ કર્યું. યાદ રાખજો, આપણે જ્યારે પણ કોઈ સત્કર્મ કરવા માટે તૈયાર થયા હોઈએ, આપણે આપણી શક્તિ પ્રમાણે સારામાં સારી રીતે કરવા માંગતા હોઈએ, પણ એ વખતે કોક ને કોક શુક્રાચાર્ય આપણી આજુબાજુ ગોઠવાઈ જાય છે. આટલું બધું ન હોય, રહેવા દો, આટલું ન કરાય, અમે તો બધું સમાજમાં બહુ જોયું છે, જરાક કંટ્રોલમાં રહ્યો ને એ સારું, બહુ ન કરાય, ચાલે હાલે. શું ભાષા હોય છે શુક્રાચાર્ય, પહેલી નજરે જોતા એમ લાગે કે આપણા પૈસા બચાવે છે. આ શુક્રાચાર્ય આપણા પૈસા નથી બચાવતો, આપણા પુણ્ય પર કાતર ફેરવી રહ્યો છે. શુક્રાચાર્ય એ વ્યક્તિ છે જેને પોતાને કંઈ કરવું નથી, બીજો કરતો હોય તેને કરવા દેવું નથી. આ લોકોના સજા શું? એક ચક્ષુ થઈ જાય, એક આંખ જતી રહે. સંકલ્પ લીધો, વિંધ્યાચલી રાણી આવીને ચરણ પ્રક્ષાલન કર્યા છે. પહેલું બીજું ને ડગલું જ્યાં લીધું ત્યાં તો પૃથ્વી સ્વર્ગ અંતરિક્ષ બધું જ માપી લીધું છે. દૈત્યો બધા કે અરે મારો મારો, આ તો વિષ્ણુનો અવતાર થયો. બલી અટકાવીને કહ્યું, ભાઈઓ અત્યાર સુધી આપણે ઓળખી નહોતા શક્યા, હવે તો ઓળખીએ ભગવાનને. પ્રભુએ કહ્યું, રાજન બલી, ત્રીજું ચરણ ક્યાં પધરાવું? બલી કે છે, પ્રભુ હજી સુધી આ મસ્તકમાં પ્રવેશ થયો નથી આપણો, ત્રીજું ચરણ મારા મસ્તક પર પધરાવો, મારી બુદ્ધિમાં આપનો પ્રવેશ થવો જોઈએ. ત્રીજું ચરણ પધરાવ્યું,
કર્મ એવા હતા બલિના કે એને પાતાળમાં તો મોકલવો પડે, એની દાનપ્રિયતાથી પ્રભુ પ્રસન્ન થયા કે તને આટલો બધો અટકાવવાનો પ્રયાસ થયો છતાં પણ તું તારા વચનથી હટ્યો નહીં, તારી રક્ષા હું કરીશ. ભગવાન પોતે એની રક્ષા માટે જઈને ઉભા રહ્યા છે. ત્રણ ચરણ પૃથ્વી એટલે તન મન અને ધન. તનથી પ્રભુની સેવા કરીએ દેહાભિમાન ઓછું થાય, મનથી પ્રભુની સેવા કરીએ તો જન્મ જન્માંતરના ફેરા બંધ થાય, અને ધનથી પવિત્ર ધનથી જો પ્રભુની સેવા કરે તો આપણું ધન પવિત્ર થાય, પ્રભુ આપણી રક્ષા કરે છે. અષ્ટમ સ્કંદના 24મા અધ્યાયમાં મત્સ્યાવતારની કથા કહી અષ્ટમ સ્કંદને વંદન કરીએ. 9મા સ્કંદમાં બે પ્રભાવી વંશોનું વર્ણન કર્યું છે, સૂર્યવંશ અને ચંદ્રવંશ. સૂર્યવંશમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું અને ચંદ્રવંશમાં પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રગટ્યા છે. 9મા સ્કંદમાં ભગવાન રામની કથા કહેતે પહેલાં ભક્તરાજ અંબરીશની કથા કહી. અંબરીશે એકાદશીનું વ્રત કર્યું. એકાદશીનો અર્થ આપણે માત્ર સાબુદાણાની ખીચડી પૂરતો મર્યાદિત કરી દીધો છે. કોઈ પણ શાસ્ત્રમાં ક્યાંય પણ એવું લખ્યું નથી કે એકાદશી એટલે આ સાબુદાણો ક્યાંથી ઘૂસ્યો એકાદશીમાં એ હજી સુધી હું ગોતું છું અને મને મળ્યું નથી. કોઈ સંબંધ નથી એકાદશીને સાબુદાણાને. પણ આપણા ગુજરાતીઓ કોને ખબર ક્યાં ક્યાંથી હું લઈ આવે છે. તમે આખા ભારતમાં જાઓ કોઈ સાબુદાણા નથી ખાતું. સાઉથ ઇન્ડિયામાં તમે જશો તો લોકો આપણા કરતા વધારે આ પરંપરામાં માનનારા છે, પણ ત્યાં 11 સાબુદાણા ન હોય. તમે પૂર્વમાં જાઓ, હમણાં જ બંગાળ ને બધે આવ્યો, ઓરિસ્સા બંગાળ આસામ ધાર્મિક પ્રજા છે, પણ 11 દિવસ સાબુદાણા ન ખાય. તમે યુપીમાં જાઓ જ્યાં રામ અને કૃષ્ણ બાળપણમાં નાચ્યા છે, 2-3 એવા પ્રસંગો બન્યા કે એકાદશીને દિવસે જ વૃંદાવનમાં હોઈએ આપણે. સ્વાભાવિક છે કે મંદિરમાંથી જ પ્રસાદ આવવાનો હોય, ઠાકોરજીનો થાળ બધું વ્યવસ્થિત આવે. એટલે હું કહું કે આજ તો 11 કે એ બરાબર હે. કહું અમે તો ગુજરાતીઓ સાબુદાણા ખાઈએ. તો કે તમે ખાઓ, કનૈયો ક્યાં ખાય છે? નહીં, ક્યાંથી આવ્યા સાબુદાણા? એકાદશી એટલે પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય અને 11મું મન, બધી જ ઇન્દ્રિયો પરમાત્માના કાર્યમાં લાગે તે એકાદશી છે. પ્રભુના કાર્યમાં છે, ઇન્દ્રિય પરનો સંયમ છે અને એની શરૂઆત ભોજનથી કરવાની છે. કારણ કે આ ભોજન છે ને એ બેસિક નેસેસિટી. ચાવી દીધેલા પુતળાની જેમ બપોરે 12 એટલે ભૂખ લાગવા માંડે, એ દિવસે તમારે તમારી ઓથોરિટી એસ્ટાબ્લિશ કરવાની છે કે આજે હું તને નહીં આપું, છતાં કામ કર. તમે આત્મા છો, તમે ઇન્દ્રિયના ગુલામ નથી. આપણે તો શું છે, ઇન્દ્રિયો નચાવે એમ નાચીએ છીએ. આંખને કંઈક જોવાનું મન થાય એટલે આપણે દોડીએ, કાનને કંઈક સાંભળવાનું મન થાય એટલે આપણે ઢમ 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 કરતા દોડીએ, આ લુલીને કંઈક ચાટવાનું મન થાય એટલે આપણે દોડીએ. મન થયું, શેનું થયું બોલો, કંઈક સારું બોલો ને. ધર્મેશભાઈ શેનું મન થયું છે? ચાખવાનું કઈ મન? અરે રે, ભૂલેશ્વર નો જીવ છે ને, ભજીયા સિવાય બહાર નો નીકળે. હીરા કાશી ઓફિસે ત્યાં જ લઈને બેઠા છે. બોલ, જન્મ જન્મ કે સાથી અમારે ધર્મેશભાઈ ને ભજીયા. ચાટવાનું મન થયું, લુલી દોડે. કંઈક સૂંઘવાનું મન થયું, ઇન્દ્રિયની કંઈક ડિમાન્ડ થઈને આપણે દોડીએ છીએ. કોઈ દિવસ તમે ઇન્દ્રિયને એમ કહ્યું કે એ લુલી, તને ભજીયા ખાવાનું મન થયું છે? પાણી છોડવાનું બંધ કર, નહીં મળે. ડીડ યુ એવર એસ્ટાબ્લિશ યોર ઓથોરિટી ઓવર યોર બોડી, ઓવર યોર માઇન્ડ, ઓવર યોર સેન્સ ઓર્ગન્સ?
હંમેશા ગુલામ બનીને રહ્યા છો. એકાદશીનું વ્રત એ માલિકીયતની જાહેરાત છે, સ્વામિત્વનો ઉદ્ઘોષ છે કે હું ઇન્દ્રિયોનો નોકર નથી, ઇન્દ્રિયો નચાવે એમ હું નાચવાનો નથી, મારી આજ્ઞા પ્રમાણે ઇન્દ્રિયોએ વર્તવું પડશે. અને 15 દિવસમાં એક વખત યાદ કરાવવાનું ઇન્દ્રિયોને. એકાદશીનું વ્રત આ છે. લોકો કે ને 11 11 અશો કરી કે 1 વર્ષની 11 અશો કરી એટલે કામ થઈ ગયું, હાબુદાણા થાય કઈ કામ થાય? ઇઝ ધેર એની લોજિક બિહાઇન્ડ ઇટ? ન થાય. પણ 1 વર્ષની એકાદશી કરી એટલે ઇન્દ્રિયો ઉપર માલિકીયતમાં એસ્ટાબ્લિશ કરી, અને જે ઇન્દ્રિય આપણી સેવક બનીને કરે એ ઇન્દ્રિય ધાર્યા કામ કરે અને માણસ સફળ થાય. જેનું ઇન્દ્રિયો અંકુશમાં, જેનું મન અંકુશમાં, સફળ થાય. આગલી કથાઓમાં બહુ ડિટેલમાં વર્ણન કર્યું છે એકાદશી વિશેનું. તો અંબરીશ એકાદશીનું વ્રત ભગવાને સુદર્શન ચક્ર મૂક્યું એની રક્ષા માટે. હરિશ્ચંદ્રની સત્યપ્રિયતાનું વર્ણન કર્યું, ગંગાજીના અવતરણની કથા કહી. નવમ સ્કંદના 10મા અધ્યાયમાં રઘુનાથ ગાથા. શ્રી શુક ઉવાચ, ખટ્વાંગા દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માત પૃથુશ્રવઃ અજસ્તતો મહારાજસ્તસ્માત દશરથો ભવત તસ્યાપિ ભગવાનેશ સાક્ષાદ બ્રહ્મમયો હરિઃ અંશાંશેન ચતુર્ધાગાત પુત્રત્વં પ્રાર્થિતસુરૈઃ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ના ઇતિ સંજ્ઞયા. સરયુ નદીના તટે અયોધ્યા નગરીમાં દશરથ રાજા રાજ્ય કરે. 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, સંતાન નહોતું. કુલગુરુ વસિષ્ઠ ઋષિના સૂચનથી શૃંગી ઋષિના આચાર્ય પદે પુત્રકામેષ્ટિ યજ્ઞ કર્યો, પ્રસાદ 3 રાણીઓને વહેંચ્યો, 3 રાણીઓ ગર્ભવતી થઈ છે. વાર્તા તો બહુ પ્રસિદ્ધ છે. તાત્વિક અર્થ સમજી લો, સરયુ નદી એ ભક્તિનું પ્રતીક. આપણા શાસ્ત્રોમાં જે આ પવિત્ર નદીઓ છે ને એ બધી ભક્તિના પ્રતીક છે. અયોધ્યા, યુદ્ધમ અશક્ય અયોધ્યા, જ્યાં યુદ્ધ થતું નથી તે અયોધ્યા છે, શાંતિ છે. અને તો હૃદયરૂપી મહેલમાં દશરથ એ જીવાત્મા છે, 3 રાણીઓ એ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ સત્વ રજતમ. વિશુદ્ધ રૂપે જીવાત્મા અને વિશુદ્ધ પ્રકૃતિ હોય ત્યારે કોઈ જ આગળ સંસાર વધતો નથી. પણ જીવાત્માને ઈચ્છા છે, જ્યારે ત્રિગુણાત્મિકા પ્રકૃતિના સંયોગમાં આવે છે ત્યારે કે હવે કંઈક વાત આગળ વધે. સદગુરુના માર્ગદર્શનથી સાત્વિક સંતતિ પ્રાપ્ત થાય, કારણ પુરુષ અને પ્રકૃતિ મળ્યા એટલે વિસ્તાર તો થવાનો, પણ એ વિસ્તારનું નિમિત્ત કોણ છે? ભોગ છે કે યોગ છે? યજ્ઞીય ભાવનાથી સંતાન ઉત્પત્તિ થઈ છે, તેથી સાત્વિક સંતાન થયા છે. 3 રાણીઓ ગર્ભવતી. આપણામાં એક નિયમ કે સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે એના કોડ પૂરા કરીએ. દશરથ રાજા એક પછી એક રાણીઓને પૂછવા નીકળ્યા છે. કઈ કઈને જેને પૂછ્યું શું ઈચ્છા છે, કઈ કઈએ થોડાક નવા વસ્ત્રો અલંકારો મંગાવ્યા, મોકલી આપ્યા. સુમિત્રાજીને જેને પૂછ્યું શું ઈચ્છા છે, સુમિત્રાજી કહે છે કે મારે એકલા અલગ મહેલમાં રહેવું નથી, મારે માં કૌશલ્યાની સેવા કરવી છે. શ્રીજીને થયું સૌતન કી સેવા કરને કી ઈચ્છા હો રહી હૈ, સૌતન કી ઈર્ષ્યા હો, બડા સ્વાભાવિક હૈ યે, સૌતન કી સેવા કરની, આને જે સંતાન થશે સેવાભાવી થશે, એને વ્યવસ્થા કરી આપી. કૌશલ્યાજીના મહેલમાં દશરથજી પ્રવેશ કરે છે, એમ લાગ્યું કે જાણે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા હોય. જ્યારથી પ્રભુ ગર્ભમાં પધાર્યા છે, કૌશલ્યાજી પરમાત્માનું નામ સ્મરણ કરે છે, મહેલના અણુ પરમાણુ એટલા દિવ્ય થઈ ગયા છે.
દશરથજીએ પૂછ્યું, દેવી શું ઈચ્છા છે? કૌશલ્યાજી કહે છે, આર્યપુત્ર, ઈચ્છા તો અપૂર્ણતાની નિશાની છે, હું તો પરિપૂર્ણ છું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. મુજે મેરા પ્રભુ સ્મરણ કરને દીજીએ, મુજે કોઈ ઈચ્છા નહીં. દશરથજીને ખાતરી થઈ, આમની કુખે જે પ્રગટ થશે તે પરિપૂર્ણ હશે. નવ માસ પરિપૂર્ણ થયા. ચૈત્ર મહિનો શુક્લ પક્ષ નવમીના સૂર્યોદયને જે વાર હતી, વહેલી સવારે મહેલમાં દશરથ રાજા સુતા હશે એમને એક સ્વપ્ન દેખાયું. વિદ્વાન જ્ઞાની મહાપુરુષ અયોધ્યા નગરીમાં પધાર્યા છે. દશરથજી આગ્રહ કરીને એમને લઈ આવ્યા છે, બાપજી મારે ત્યાં પધારો, મારા મહેલમાં આપના પગલા પડે. મહાત્માજી પધાર્યા, લક્ષ્મીનારાયણનું મંદિર છે, પૂજન કર્યું, પૂજન પૂરું થયું, આરતી શરૂ કરી. શંખ ધ્વનિ, મૃદંગ ધ્વનિ, ઝાલર ધ્વનિ, પવિત્ર સ્વર બુંદ ગુંજી રહ્યા છે. આરતી ઉતારતા ઉતારતા દશરથજીને દ્રશ્ય દેખાયું સ્વપ્નમાં. નારાયણની મૂર્તિમાંથી એક દિવ્ય તેજ કિરણ નીકળી માં કૌશલ્યાના ગર્ભમાં પ્રવેશ કરે છે. સ્વપ્ન શાસ્ત્રનો નિયમ છે કે સારું સ્વપ્ન જોઈને પછી જો આંખ ખુલી જાય તો સૂઈ જતા નહીં. સારું સ્વપ્ન જોઈને જે સૂઈ જાય એને એ સ્વપ્નની શુભ પરિણામ મળતું નથી. શ્રજીયા જાણતા હતા એટલે સુતા નહીં. નિત્ય કર્મથી પરવારી સદગુરુદેવના આશ્રમે પહોંચ્યા. વસિષ્ઠજીએ પૂછ્યું, આટલા વહેલા રાજન, શું જરૂર પડી? ગુરુદેવ, મેં એક સ્વપ્ન જોયું છે, મારે એનો અર્થ જાણવો છે. સ્વપ્નનું જ્યાં વર્ણન કરવા લાગ્યા, વસિષ્ઠજી નાચવા લાગ્યા છે. દશરથજીને થયું, આટલો જ્ઞાની મહાપુરુષ નાચી રહ્યો છે? બાપજી, આ સ્વપ્નનો અર્થ મને કયો ને હું તમારા ભેળો નાચવા લાગુ? રાજન, પૂર્ણ પરબ્રહ્મ તારે આંગણે પધારી રહ્યો છે, 24 કલાકમાં તારી ઈચ્છા પરિપૂર્ણ થશે. એક બ્રહ્મર્ષિના મુખેથી આ શબ્દો પ્રગટ થયા. બરાબર એ જ વખતે ચૈત્ર શુક્લ નવમીનો સૂર્યોદય થયો છે. ધીરે 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 સૂર્ય મધ્ય આકાશ તરફ ગતિ કરે છે. બરાબર મધ્યાહનનો સમય સૂર્યનારાયણ સ્થિર થયા. આજે મારા વંશમાં પ્રભુ પધારે છે, હું દર્શન કરીશ ને પછી આગળ વધીશ. બરાબર મધ્યાહનનો સમય મહેલમાં કૌશલ્યાજી ધ્યાનસ્થ થયા છે. અને પરમ મંગલમય મુહૂર્તે જગત પર ઉપકાર કરવાને માટે પરમાત્માએ માં કૌશલ્યાની સન્મુખ અવતાર ધારણ કર્યો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. પ્રગટ કૃપાલા દયાલા કૌશલ્યા હિતકારી, હર્ષિત મહતારી મુનિ મનહારી, અદ્ભુત રૂપ વિચારી, લોચન અભિરામા તન ઘન શ્યામા, નિજ આયુધ ભુજ ચારી, ભૂષણ વનમાલા નયન વિશાલા, શોભા સિંધુ ખરારી, કહે દુઇ કર જોરી અસ્તુતિ તોરી, કહે વિધિ કરો અનંત માયા ગુણ્યાના, પીત અમાના વેદ પુરાણ બનંતા, અરુણા સુખ સાગર સબ ગુણ્યાગર, જેહી ગાવહી શ્રુતિ સંતા, સો મમ હિત લાગે જન અનુરાગી, ભયો પ્રગટ શ્રી કંતા, નિર્મિત માયા રોમ રો
कहे मम उर सोवासी यह उपहासी सुनत धीर मत गिर रहे उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि कीन चहे कही कथा सुहाई मातु बुझाई जेहि प्रकार सुत प्रेम रहे माता पुनि बोली सुमति डोली तजहु तात यह रूपा कीजे शिशु लीला अति प्रिय सीला यह सुख परम अनोपा सुनि वचन सुजाना रोदन ठाना होई बालक सुर भूपा यह चरित जिगावहि हरि पद पावहि तेन पर મર્યાદા પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું. નવ નવ દિવસ સુધી રામકથાનું વર્ણન કરીએ છતાં એમ લાગે કે હજી વાત અધૂરી રહી જાય છે. તો પછી ભાગવત કથામાં ચોથે દિવસે લોકો ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યની પ્રતીક્ષા કરતા હોય, પોણા આઠ વાગી ગયા હોય અને એક બાજુ પાછળથી કનૈયો બેઠો હોય અને આગળ બેઠેલો કનૈયો મોઢા ફેરવી ફેરવીને કહેતો હોય જલ્દી કર જલ્દી કર, હવે બોલાવ, આના ચાહતા હું, નાચના ચાહતા હું. અલ્પ સમયમાં ભગવાન શ્રી રામચંદ્રજીના ગુણોનું વર્ણન કઈ રીતે થઈ શકે? કેવળ પ્રણામ કરું છું. અને આ તો જે બાપુ બેઠા છે, બાપુનો રામાયણનો અભ્યાસ બહુ સારો છે, રામચરિતમાનસ મારી ચર્ચા થાય તો એક ચિંતન બાપુ આપની સમક્ષ, આ બધાને તો પ્રસાદી મળશે, ગોઠડી આપણી. દશરથ જીવાત્મા, ત્રણ રાણીઓ, ત્રિગુણાત્મિકા પ્રકૃતિ, ચાર સંતાનો, ચતુર્વિધ પુરુષાર્થ, રામાયણ કહે તાત્વિક અર્થ. આપણે ત્યાં કથાની દ્રષ્ટિએ સૌથી પ્રચલિત થયું શ્રી રામચરિત માનસ ગોસ્વામી તુલસીદાસજીનું. ગુજરાતીઓ છીએ એટલે કહું, ગૌરવ લેવા જેવી એક વાત કે ગોસ્વામી તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસનું આલેખન કર્યું સંવત 1631 એટલે આજથી 435 વર્ષ પહેલા. એનાથી લગભગ 100 વર્ષ પહેલા ગુજરાતમાં, એ વખતની ગુજરાતી ભાષામાં, એટલે નરસિંહને, પ્રેમાનંદની, અખાની જે ગુજરાતી ભાષા છે એ ગુજરાતી ભાષા, ગિરધર રામાયણ પ્રચલિત હતું. સંશોધન વાળી વાત છે. ગુજરાતમાં ઘેર ઘેર ગિરધર રામાયણ ગવાતું, પછી આપણે ભૂલતા ગયા. અને તુલસી રામાયણનો પ્રભાવ એટલો વધ્યો કે આજે ગુજરાતીઓને ખબર પણ નથી કે
આપણી પાસે ગિરધર રામાયણ જેવો ગ્રંથ હતો. મૂળ રામાયણ વાલ્મીકિ રામાયણ સંસ્કૃતમાં, ને મોટા ભાગની કથાઓ જે કંઈ થાય તે વાલ્મીકિ રામાયણ, તુલસી રામાયણ. તુલસી રામાયણને પુષ્ટિ આપવા માટે વિનય પત્રિકા એ બધા ગ્રંથોનો આધાર લેવાય તુલસી સાહિત્યનો. એક ઓર ગ્રંથ હે હમારે પાસ, અધ્યાત્મ રામાયણ, નાનકડો ગ્રંથ છે. જેમને રિસર્ચમાં રસ છે, એકેડેમિક ઇન્ટરેસ્ટ છે, એના માટે કહું. સ્વતંત્ર ગ્રંથ પણ નથી પાછો, અત્યારે મળે છે છૂટો, જેમ ભગવદ્ ગીતા મહાભારતનો અંગ ગણાય પણ ભગવદ્ ગીતાનો ગ્રંથ અલગથી મળે, એવી રીતે અધ્યાત્મ રામાયણ અલગથી મળે છે. મહર્ષિ વેદ વ્યાસ રચિત, પણ અધ્યાત્મ રામાયણ માર્કંડેય પુરાણનો એક ભાગ છે. વિશાળ છે માર્કંડેય પુરાણ, એમાં અધ્યાત્મ રામાયણ મહર્ષિ વેદ વ્યાસે લખ્યું. રામાયણની કથાના જે પાત્રો છે, પ્રસંગો છે, એના આધ્યાત્મિક રહસ્યોને મહર્ષિ વેદ વ્યાસે અધ્યાત્મ રામાયણમાં પ્રગટ કર્યા છે. આપ જબ ભી રામાયણ કા અભ્યાસ કરો, અધ્યાત્મ રામાયણ કો મત ભૂલના. ચાર સંતાનો, ધર્મ અર્થ કામ અને મોક્ષ ના પ્રતીક સમા રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. કોણ કહ્યું? રામચંદ્રજી મોક્ષનું પ્રતીક છે, લક્ષ્મણજી કામનું પ્રતીક છે, શત્રુઘ્નજી અર્થનું પ્રતીક છે, અને ભરતજી ધર્મનું પ્રતીક છે. રામચંદ્રજીને મોક્ષનું પ્રતીક કહીએ એમાં કોઈને કાંઈ વાંધો ન હોય, બધા સ્વીકાર કરે રામજી મોક્ષ. ભરતજીને ધર્મ કયો એમાં કોઈને વાંધો નથી. શત્રુઘ્નને અર્થ કયો તોય કોઈ વિરોધ ન કરે. લક્ષ્મણજી કામનું પ્રતીક, 14 વર્ષ સુધી જે વ્યક્તિ અખંડ બ્રહ્મચર્યનું પાલન કરે, ભગવાન શ્રી રામચંદ્રજીની સેવા માટે આંખનું મટકું ન મારે, એવા લક્ષ્મણ કામનું પ્રતીક. હા, કામના છે. કઈ કામના? મોક્ષની કામના. આપણને આ સ્વીકાર કરવાનો વાંધો એટલા માટે થાય છે કે આપણે કામ એટલે ખોટું જ એમ છે. ગઈકાલે મેં વાસના શબ્દનો અર્થ કર્યો હતો ને તાત્વિક દ્રષ્ટિએ, અધ્યાત્મની, એવી રીતે આ બીજો શબ્દ છે કામ. લોકો ખોટો જ સમજે. કામ શબ્દની વેદાંતની પરિભાષામાં, આધ્યાત્મિક પરિભાષામાં વ્યાખ્યા થાય, કામ એટલે ઇન્ટેન્સ ડિઝાયર. કોઈ પણ વાતની તમને અત્યંત ઈચ્છા હોય એને કહેવાય કામના. હવે જો વિષયોની ઈચ્છા હોય તો એ કામના ખોટી, કામ ખોટો, પણ મોક્ષની પણ ઈચ્છા હોય ને, અત્યંત ઈચ્છા હોય મોક્ષની, તો એ મોક્ષની પણ કામના થઈ. અને તેથી જુઓ, લક્ષ્મણ અને શત્રુઘ્ન જોડિયા ભાઈઓ છે, સુમિત્રાના સંતાનો છે, પણ રામાયણકારે એમને સાથે રહેવાનો દીધા અર્થને અને કામને. લક્ષ્મણને રામની સેવામાં મૂક્યા અને શત્રુઘ્નને ભરતની સેવામાં મૂક્યા. ખૂબ મોટો સંદેશ આપણને આપ્યો. જીવનમાં કામ હશે, ચાર પુરુષાર્થોમાંનો એક છે કામ, પણ કામના જો રાખો તો મોક્ષની રાખો. અને જીવનમાં અર્થ પણ જોઈશે, તમે અર્થનો વિરોધ નહીં કરી, અર્થ એટલે રિસોર્સિસ, અર્થ એટલે માત્ર રૂપિયા જ નહીં, રિસોર્સિસ કોઈ પણ પ્રકારના, એ પણ એક પુરુષાર્થ છે. આજ તમે સારી સંપત્તિ કમાતા હો, તમે 5 વ્યક્તિમાં પૂછાતા હો, તમને લોકો ઓળખતા હોય, તમારી પાસે સત્તા હોય, જ્ઞાન, આ રિસોર્સિસ છે બધા, અર્થ કહેવાય. જોઈએ
પુરુષાર્થ ઇટ્સ એન અચીવમેન્ટ ઇન લાઈફ. પણ અર્થ ધર્મની સેવામાં મૂકો. ભરતજી ધર્મનું પ્રતિક. અર્થનો ઉપયોગ ધર્મની સેવામાં થાય અને કામના હોય તો મોક્ષની હોય તો ચારેય પુરુષાર્થ બહુ સરસ રીતે સિદ્ધ થાય એ આ રામાયણના ચાર ભાઈઓનો અર્થ છે. અર્થ અને કામ જન્મે છે સાથે. લક્ષ્મણ અને શત્રુઘ્ન જન્મે છે સાથે, પણ એને સાથે રહેવા ન દેવાય. કારણ કે અર્થ અને કામનો સંયોગ જીવનમાં ધડાકો કરે, બ્લાસ્ટ કરે. સામાન્ય દ્રષ્ટાંત આપો. મને ફિલ્મ જોવાની કામના થઈ, થિયેટરમાં જઈને. શું કહેવાય, હમણાં નવું આ નીકળ્યા છે બધા, થિયેટર જૂના થઈ ગયા હવે. હા, થેન્ક યુ. મલ્ટીપ્લેક્સ, મલ્ટીપ્લેક્સમાં જઈને મને મૂવી જોવાની ઈચ્છા થઈ. કામના અને ઈચ્છા પછી કામના, જોવું જ છે, ચાલે જ નહીં, કામના થઈ. અને મારા ખિસ્સામાં 1000 રૂપિયા કડકડતા રોકડા પડ્યા છે. અર્થ છે. હવે મને કોઈ રોકી શકે? કામના છે, અર્થ છે, હું પહોંચી જાઉં. એકલો ન જાઉં, 3 લઈને જાઉં. હાલ 1000 છે. બ્લાસ્ટ થયો. પણ આ બંનેમાંથી એક ન હોય તો મને કામના થાય કે મૂવી જોઉં છું, પણ ખિસ્સામાં 1.5 નથી, ખિસ્સું જ નથી, હું રાખીએ. અર્થ નથી એટલે મુઠ્ઠી વાળીને બેહી રહેવું પડે ને પલાઠી વાળીને. કામનાના માર્ગે આગળ ન વધાયું. અને છે, સમજો બીજો દ્રષ્ટાંત, કે પૈસા છે, પડ્યા છે, પણ કામના નથી. 1000 નહીં, 10000 પડ્યા છે, પણ મારે નથી જોવું સિનેમા જોવા, તો પણ હું અટકી જાઉં છું. કામ હોય અને અર્થ ન હોય તો માણસ અટકે, અર્થ હોય પણ કામના ન હોય તોય માણસ અટકે. પણ અર્થ અને કામ ભેગા થાય પછી એને અટકાવવો ભારે ભાઈ. રામાયણની કથા આજના યુગ માટે એટલે ઉપયુક્ત છે કે આજના યુગમાં અર્થ અને કામ ભેગા થઈ ગયા છે. અત્યારે જેવા ભેગા છે ને, આ બ્લાસ્ટ એક ભૂતકાળમાં ક્યારેય નહોતો. ભૂતકાળમાં એક તો કામના આટલા સાધનો નહોતા. ભોગ 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 માટેના આટલા દરવાજા, આટલા બધા એવેન્યુઝ, આટલી ઓપોર્ચ્યુનિટીઝ નહોતી. લુલીને કામના થાય, બહુ બહુ તો ભજીયા નહીં થાય. પણ હવે આ જૂના કાળની વાત. અને હવે મારી બેન કે પીઝા બરાબર કર્યું મેં લીપ રીડિંગ તારું. પછી વર્ષ પહેલા હતા એના પીઝા ને એની વાત. બિસ્કિટ ખાઓ ખારી, એ તો બહુ બહુ થઈ ગયું. ઓહો, સી એવેન્યુઝ નહોતા કામનાના, અને અર્થ પણ નહોતો એટલો. આજના જેટલા કોની પાસે હતા રૂપિયા? સંયમ સરળ બનતો હતો, પ્રમાણમાં ઈઝી હતું. જીવનને સાત્વિક રાખવું, સરળ રાખવું. હવે બંને વધી ગયા, કામનાઓના દ્વાર પણ વધી ગયા અને અર્થ પણ વધી ગયા. એટલે જ આનું વિભાજન કરવાની જરૂર છે. લક્ષ્મણને રામ સાથે મૂકી દો, તમારી કામનાને મોક્ષ તરફ વાળો, અને તમારી પાસે જે સંપત્તિ છે એને ધર્મના માર્ગે વાળો. એ રામાયણ શીખાતા. બહુ સુંદર અર્થઘટન થઈ શકે રામાયણના.
કૃષ્ણ કથા તરફ આગળ વધીએ. યયાતિ ની કથા દ્વારા ચારિત્ર શુદ્ધિનો મહિમા સમજાવ્યો, નિમિ રાજાની કથા દ્વારા નિસર્ગ કરુણો નૃપ દાનનો મહિમા સમજાવ્યો, અને પછી શુકદેવજી વર્ણન કરે છે, રાજન પરીક્ષિત હવે આપ પૂર્ણ સ્વસ્થ અને એકાગ્ર થાઓ. જેની તમે પ્રતીક્ષા કરી રહ્યા છો એ પરમાત્મા શ્રી કૃષ્ણના પ્રાગટ્યની કથા હવે હું કહું છું. દશમ સ્કંધ અથ પ્રથમોધ્યાય. રાજોવાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસૂર્યયોઃ રાજ્ઞાં ચોભયવંશ્યાનાં ચરિતં પરમાદ્ભુતં. પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો છે, ગુરુદેવ યદુવંશનું વર્ણન મારે સાંભળવું છે. યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિસત્તમ તત્રાંશેનાવતીર્ણસ્ય વિષ્ણુર્વીર્યાણી શંસન. યદુરાજા સ્વભાવથી જ ધર્મપ્રેમી હતા અને એમના વંશમાં થયેલા બધા જ રાજાઓ એ જ પ્રકારે થયા. એ વંશમાં પોતાના અંશ એવા બલરામજી સાથે ભગવાન વિષ્ણુએ અવતાર ધારણ કર્યો હતો એ કથા મારે સાંભળવી છે. આ કથાનો આનંદ કોને આવે છે? અવતીર્ય યદુર્વંશે ભગવાન ભૂતભાવનઃ કૃતવાન યાને વિશ્વાત્મા તાનિ નો વદ વિસ્તરાત્. નિવૃત્ત તર્શૈરુપગીયમાનાદ ભવૌષધાચ્છોત્ર મનોવિરામાત્. ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુઘ્નાત. જેની સાંસારિક તૃષ્ણાની તરસ હંમેશને માટે બુઝાઈ ચૂકી છે, જીવનમુક્ત મહાપુરુષો નિરંતર જેની લીલાઓનું ગાન કરે છે, મુમુક્ષુજનો જેને ભવરોગની ઔષધિ રામબાણ ઔષધિ માને છે, અને સંસારના વિષયી લોકો હશે એને પણ જે આનંદ આપે છે. જીવની ચાર કક્ષાઓ હોય છે, પામર, વિષયી, મુમુક્ષુ અને મુક્ત. પામર એ વ્યક્તિ છે જે અધર્મથી સંપત્તિ કમાય અને અનીતિપૂર્વક ભોગવે, ન પૈસો કમાતા કોઈ વિચાર કરે સારું છે ખોટું છે, અને ન પૈસો વાપરતા કોઈ વિચાર કરે, એ પામર જીવ છે.
વિષયી જીવ ધર્મની મર્યાદામાં રહી અને ધન કમાય અને ઇન્દ્રિયોને રાજી કરવાને માટે વાપરે. મુમુક્ષુ જીવ સાંસારિક જવાબદારીઓ નિભાવતા નિભાવતા એમાંથી છૂટવાનો પ્રયાસ કરી પ્રભુ પ્રાપ્તિના માર્ગે આગળ વધતો હોય. અને મુક્ત જીવ માયાના બંધન અને આકર્ષણથી પર થઈ પ્રભુના લીલા ચરિત્રોમાં તન્મય થયેલો આ જીવ છે. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના આરંભે શ્રી શુકદેવજી કહે છે કે શ્રી કૃષ્ણ કથા પામર, વિષય, મુમુક્ષુ અને મુક્ત આ ચારેય પ્રકારના જીવોને આનંદ પણ આપે છે અને પ્રેરણા પણ આપે છે. શ્રી કૃષ્ણની કથા એ પામરતાથી મુક્તિ તરફની કથા છે. શુકદેવજીએ પરીક્ષિતને પૂછ્યું, રાજા તું ચાર દિવસથી એક સ્થાન પર બેસી એકાગ્રતાથી કથાનું શ્રવણ કરી રહ્યો છે, તરસ લાગી હોય તને, ભૂખ લાગી હોય, પગ ફેરો કરવો હોય તો એ બધું પતાવી લે, પછી હું પરમાત્માના પ્રાગટ્યની કથા કહું. પરીક્ષિત કહે છે, બાપજી ચાર દિવસ પહેલા મારાથી ભૂખ, તરસ, થાક સહન નહોતા થયા. એક તપસ્વી ઋષિને ડિસ્ટર્બ કરવાનો નીચ પ્રયાસ કર્યો હતો મેં, ઋષિપુત્રનો શાપ મળ્યો હતો. છેલ્લા ચાર દિવસથી આપના ચરણોમાં બિરાજી ભગવત કથાનું શ્રવણ કરી રહ્યો છું, નથી મને ભૂખ લાગતી, નથી તરસ લાગતી, મારે ક્યાંય જવું નથી, એક ક્ષણ માટે પણ મને હરિ કથાનો વિયોગ જોઈતો નથી. આપ પરમાત્માની કથા કહેવાનું ચાલુ રાખો. શુકદેવજી કહે છે, રાજન તારા જેવો શ્રોતા દુર્લભ છે, તને ભગવત કથામાં આટલો આનંદ આવે છે. રાજન તારી સન્મુખ ભગવાનની આ કથાનું વર્ણન કરતા મારી વાણી પવિત્ર થઈ રહી છે, હું તને પ્રણામ કરું છું. કેટલા નમ્ર છે આ વક્તા, શ્રોતાને પ્રણામ કરે છે. મારે પણ આપ સૌને એ જ કહેવું છે કે આપ સૌની સન્મુખ પરમાત્માની આ કથાનું વર્ણન કરતા મારી વાણી પવિત્ર થઈ રહી છે, હું આપ સૌને પ્રણામ કરું છું. શુકદેવજીએ નેત્રો મીચી અને ધ્યાન શરૂ કર્યું છે. હૃદયમાં બાલકૃષ્ણને પધરાવ્યા છે. હવે પછીની કથા સ્વયં પ્રભુ કરે છે. દશમસ્કંદમાં જે ભાવ છે, જે પ્રેમ છે, જે લાગણી છે, જે કાવ્ય છે, જે સૌંદર્ય છે, જે જ્ઞાન છે, જે અનુરાગ છે, એનું કારણ
દશમ સ્કંદની કથા પ્રભુએ સ્વયં કહી છે. પાંચ હજાર વર્ષ પહેલા ગોકુલમાં નંદાલયના આંગણે જે ઉત્સવ ઉજવાયો હતો એની યત્કિંચિત ઝલક જો પ્રાપ્ત કરવી હોય તો આવનારી એક વીસેક મિનિટ માટે આંખો બંધ કરી દો. નિરોધસ્તુ લોક વેદ વ્યાપાર ન્યાસ લૌકિક અને વૈદિક બધા જ પ્રકારની પ્રવૃત્તિઓને છોડી કેવળ પ્રભુમય થાવ. હું કોણ છું, ક્યાં છું, શું કરું છું, આજુબાજુમાં કોણ છે, કોણ આવે છે, જાય છે, છોડો આ બધું. બહુ કર્યું. આવનારી એક વીસેક મિનિટ અનુભવ કરો. ભગવાન શ્રી કૃષ્ણ બાલ સ્વરૂપે તમારી ગોદમાં બિરાજ્યા છે. વિશ્વનો નાથ બાલ સ્વરૂપે મારા ખોળામાં છે અને હું એના પ્રાગટ્યની કથાનું શ્રવણ કરું છું. પૃથ્વીથી પાપનો ભાર સહન થયો નહીં, ગાય માતાનું રૂપ લીધું, બ્રહ્માજી પાસે પહોંચી પોતાની વેદનાનું વર્ણન કર્યું. બ્રહ્માજી શિવજી બધા દેવો ભેગા થઈ ક્ષીર સાગરમાં શેષ શૈયા પર શયન કરી રહેલા ભગવાન ચતુર્ભુજ નારાયણની સ્તુતિ કરી પરમાત્માએ પ્રગટ થઈ પોતાનો સંકલ્પ જાહેર કર્યો. હું પૂર્ણ પુરુષોત્તમ અવતાર ધારણ કરીશ, પૃથ્વીને પાપથી નિર્ભાર કરીશ. પરમાત્માએ આ સંકલ્પનો ઉદ્ઘોષ કરતા જ વૈકુંઠ વૃંદાવન બન્યું છે. આનંદ નંદનું સ્વરૂપ લઈને આવ્યો. સ્વયં મુક્તિ યશોદા સ્વરૂપે પધાર્યા છે. કેટલાક સંતો કહે છે કે ભક્તિ તુલસીનું સ્વરૂપ લઈને આવી અને કેટલાક સંતોનું દર્શન છે ભક્તિ રાધાજીનું સ્વરૂપ લઈને આવી છે. રાધા ભક્તિનું સ્વરૂપ છે. જન્મ જન્માંતરથી તપશ્ચર્યા કરી રહેલા ઋષિમુનિઓ વૃક્ષ બનીને વૃંદાવનમાં આવ્યા છે. અમે લાલનને છાંયો આપશું, લાલન મારી ડાળીઓ પર આમલી પીપળી રમશે. વેદની રૂચાઓ ગાયો બની છે. મંત્ર રૂપે અમે બ્રહ્મ તત્વનું વર્ણન કરતા હતા, હવે અમે બ્રહ્મને પુષ્ટ કરીશું. લાલન અમને ચરાવવા લઈ જશે. દેવો ગોપજનો બન્યા છે, દેવાંગનાઓ ગોપીઓ બની છે. ગરુડજી વટવૃક્ષ બન્યા છે, ઇન્દ્ર શૃંગ બન્યો, શિવજી બંસી બન્યા છે. ભગવાન શ્રી કૃષ્ણનું જ્યારે આપ દર્શન કરો એની વાંસળીમાં શંકર દાદાને યાદ કરજો. વંશી શિવમ
ज्ञान स्वरूपाच नारद जी सुदामा बन्या छे। परमात्मानी शोध मा त्रणेय लोक मा हूं बहु रखड़ो, ज्यां ज्यां हूं पहुंचो त्यांथी प्रभु निकली गया हो। माधव क्याय नथी मधुवन मा, हवे मारे भटकवू नथी, हूं स्थिर थईश, પ્રભુનું ચિંતન કરીશ, ભક્તિ કરીશ, મારા ઘરનો ઉંબરો ઓળંગીને બહાર નીકળીશ તો કેવલ મારા દ્વારિકાધીશના દર્શનને માટે। શ્રીમદ ભાગવતના દશમ સ્કંદમાં પરમાત્માના પ્રાગટ્યની કથાનો આરંભ દેવકી વસુદેવના લગ્નથી થાય છે। કંસે પોતાની બહેન દેવકીને ખૂબ ઉત્સાહથી વસુદેવજી સાથે પરણાવી પુષ્કળ સંપત્તિ આપી છે અને વિદાય આપવા માટે કંસ પોતે રથ ચલાવવા બેઠો છે। જેવી અશ્વની લગામ હાથમાં લીધી, આકાશવાણી થઈ, અસ્યાસ્ત્વામષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ। હે મૂર્ખ કંસ, તું દેવકીને આટલા ઉત્સાહથી પ્રણામીને વિદાય આપવા લઈ જાય છે, પણ તને ખબર છે કે આ દેવકીનો આઠમો ગર્ભ તારો કાળ છે? આકાશવાણી સાંભળીને આક્રોશમાં આવ્યો કંસ, એને પોતાના પરાક્રમને એક પડકાર ફેંકાયેલો લાગ્યો, છલાંગ મારી રથમાંથી નીચે ઉતર્યો, પાછળ બેઠેલી દેવકીનો ચોટલો પકડી નીચે ખેંચી, કમરે ભરાવેલી તલવાર કાઢી મારવા તૈયાર થયો। વસુદેવજી વચ્ચે પડીને કહે છે, કંસ તું આ શું કરી રહ્યો છે? શાસ્ત્ર વાંચ, સ્ત્રીને કદી મરાય નહીં, બહેન પર કદી હાથ ન ઉપાડાય, અને જે નવપરિણીતા છે, ન્યુલી મેરીડ, એને તો બિલકુલ ન મરાય। દેવકી સ્ત્રી છે, તારી બહેન છે, અને હમણાં જ એના લગ્ન થયા છે, એને મારીશ એટલે શું તું અમર થઈ જઈશ? આકાશવાણી સાંભળી, કંસ મેં પણ સાંભળી, દેવકીનો આઠમો ગર્ભ તારો કાળ છે, દેવકી તો તને કઈ નથી કરવાની, જેટલા બાળકોનો જન્મ થશે તને લાવીને આપીશ, બસ। કંસને વાત યોગ્ય લાગી છે, દેવકી વસુદેવને એને મુક્ત કર્યા, પ્રથમ બાળકનો જન્મ થયો। વસુદેવજી એ બાળકને લઈને કંસ પાસે આવ્યા, નિર્દોષ ફૂલ જેવા કોમળ બાળકને જોઈને કંસનું હૈયું પીગળ્યું અને થયું, આ વસુદેવજી પાપથી કેટલા ડરે છે, મને તો ખબર એ નહોતી કે એમને ત્યાં બાળકનો જન્મ થયો છે, સામેથી લઈ આવ્યા છે, હું શું કામ આને મારું, આ તો પહેલો બાળક છે। વસુદેવજીને સોંપતા કહ્યું, આઠમો ગર્ભ હોય ને એ મારી પાસે લઈ આવજો। હરખાતા હરખાતા વસુદેવજી દેવકી પાસે ગયા છે, આ તરફ નારદજી કંસ પાસે પહોંચ્યા ને ઉશ્કેર્યો, કંસ એકે એક યાદવ તારો દુશ્મન છે, ડોન્ટ ટેક ચાન્સીસ વિથ યોર લાઈફ, જિંદગી સાથે આમ જોખમ ન ખેડાય કંસ, આ જન્મ્યો એને પહેલો ગણો તો આવનારો આઠમો, પણ નાનપણથી ગણતરી કરો તો આ આઠમો થાય, ગોળાકારમાં ઉભા રાખો તો ગમે તે આઠમો થઈ શકે, તો જેનાથી શરૂ કરી એના પર આધાર છે ને। કંસ કહે છે, બાપજી તમે કહેવા શું માગો છો? નારદજી કે, કંસ તું બુદ્ધિશાળી છે, મેં જે કહ્યું એના પર તું વિચાર કર,
પછી તને જે યોગ્ય લાગે તે કામ કર, તારા પાપનો ઘડો ભર અને જલ્દીથી. નારાયણ નારાયણ નારાયણ. મોટા ભાગના લોકોને એમ લાગે છે કે નારદજીએ પોતાની આદત મુજબ ચાંપી. નારદજી આગ લગાડનારા નથી. નારદજી દેવર્ષિ છે, બુદ્ધિશાળી છે. જોયું એમણે એ વખતની સોશિયો પોલિટિકલ કન્ડિશનનો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે નારદજીએ કેટલું બુદ્ધિપૂર્વકનું અને મહાન કાર્ય કર્યું છે. લોકશાહી જ્યાં ચાલતી હતી એ પ્રદેશની અંદર કંસ સરમુખત્યાર બનીને બેઠો હતો. જેટલા યાદવોએ વિરોધ કર્યો બધાને કંસે મારી નાખ્યા. ઘણા યાદવો મથુરા છોડીને જતા રહ્યા. આસપાસના પ્રદેશોમાં રહીને યોજનાઓ બનાવતા હતા કે આ કંસને પદભ્રષ્ટ કેવી રીતે કરી શકાય. હાઉ કેન વી ઇમ્પીચ કંસ. શક્તિશાળી માણસ હોય, સત્તાધીશ હોય, બુદ્ધિવાળો હોય અને દુષ્ટમતી હોય, આ એક ભયંકર કોમ્બિનેશન બની જતું હોય છે. એને રોકાય કેવી રીતે? એક જ રસ્તો છે, એને ઇન્સ્ટિગેટ કરો, એને ઉત્તેજિત કરો. અને ઉત્તેજનામાં આવી ઉતાવળિયા પગલાં ભરી ખોટા નિર્ણયો લેશે, ખોટા કામ કરશે અને પોતાનો વિનાશ એ પોતે જ વર્ષે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એ ઉશ્કેરણી કરી છે. દેવકીના એક પછી એક પુત્રોને કંસે મારવાની શરૂઆત કરી. દેવકીના હૃદયમાંથી ચીસ નીકળી જાય, મારો વાંક શું છે? છ બાળકોને કંસે હણ્યા, સાતમો બાળક, સાતમો ગર્ભ. પરમાત્માની આજ્ઞાથી યોગ માયાએ દેવકીજીના ગર્ભમાંથી એને લઈને વસુદેવજીના બીજા પત્ની રોહિણીજી નંદબાવાના ગોકુળમાં રહેતા હતા એમના ગર્ભમાં પધરાવ્યા. મથુરામાં લોકોએ કંસ ઉપર ફિટકાર વરસાવ્યો કે કંસે પોતાની બહેનનો સાતમો ગર્ભ પડાવી નાખ્યો. ખરેખર એ હતા બલરામજી. ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ વુમ્બ ઇઝ નાઉ પોસિબલ. વિજ્ઞાને પ્રગતિ કરી લીધી છે, આવું થઈ શકે. આઠમો ગર્ભ તે પરમાત્મા સ્વયં. પ્રભુ જ્યારથી દેવકીજીના ગર્ભમાં પધાર્યા, દેવકીજીનું સ્વરૂપ બદલાઈ ગયું છે. ધુમાડા પાછળ અગ્નિ કેવો લાગે એવા દેવકીજી દેખાય છે. વાદળ પાછળ ઢંકાયેલો સૂર્ય કેવો લાગે એવા દેવકીજી દેખાય છે. કંસને થયું, દેવકી આવી તો ક્યારેય નહોતી લાગતી. આઠમો ગર્ભ છે, મારો કાળ છે. અત્યારે જો આ બાળકને હું મારી નાખું તો ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી. પણ પાછો કંસને વિચાર આવ્યો, જોઉં તો ખરો કોણ છે મારો કાળ. છ બાળકોને મેં હણ્યા છે, સાતમો ગર્ભ જ પડી ગયો છે. આ આઠમો ગર્ભ મારું મોત. જન્મે કે તરત હું એને મારી નાખીશ. ઇતિહાસમાં સુવર્ણાક્ષરે મારું નામ લખાશે કે મોતથી બધા મરે પણ એક થયો રાજા કંસ, જેણે પોતાના મોતને માર્યું હતું. અભિમાની લોકો આમાં જ અટકી જતા હોય છે. ભાઈ મારું નામ, મારું નામ, મારું નામ. કોણ આપણે, શેના નામ? દેવકી વસુદેવને પ્રસૂતિ કક્ષમાં બંધ કરી આજુબાજુ પહેરેદારો ગોઠવી લીધા અને કહ્યું કે આઠમા ગર્ભનો જેવો જન્મ થાય કે મને આવીને સમાચાર આપજો. કંસ પોતાના કાળની પ્રતીક્ષા કરવા લાગ્યો છે.
દેવકી વસુદેવનું જીવન વિચારજો. કોઈ ગુનો કર્યો નથી, કોઈ કારણ નથી, છતાં જેલના બંધન આવી પડ્યા છે. જેને પરમાત્મા તત્વને પ્રગટ કરવું છે એને બહુ જ કસોટીમાંથી પસાર થવું પડે છે. અસ્તિત્વ બહુ આકરી પરીક્ષા લેતું હોય છે. સુખમાં જે છલકાય નહીં, દુઃખમાં જે ફરિયાદ ન કરે, એ જ પરમાત્મા તત્વને પ્રગટ કરી શકે છે. સુખમાં જે હરખાય નહીં, દુઃખમાં જે ઉદ્વિગ્ન ન થાય, સુખેશ્વનુદ્વિગ્ન મનાહા, સુખેશ વિગત સ્પૃહ દુઃખેશ્વનુદ્વિગ્ન મનાહા. દુઃખમાં જે ઉદ્વિગ્ન ન થાય, સુખમાં જે વિગત સ્પૃહ, સુખની જેને લાલચ નથી, સામેથી સુખ આવે તો સ્વીકાર કરશે પણ એ સુખની પાછળ ઘેલો થઈને દોડતો નથી. દુઃખ આવે તો હસતા મોહે સ્વીકાર કરશે, દુઃખથી ડરીને ભાગતો નથી. સુખ અને દુઃખ બંનેમાં જે સ્થિરતા દર્શાવે એ જ આનંદને પ્રગટ કરી શકે છે, અને આ આનંદ એ જ બ્રહ્મ છે. આનંદમ બ્રહ્મણો વ્યજાનાત, તૈત્તિરીય ઉપનિષદ શિક્ષાવલ્લી. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, દેવતાઓએ આવી દેવકીજીના ગર્ભમાં રહેલા પરમાત્માની સ્તુતિ કરી છે. સત્યવ્રતમ સત્ય પરંત્રિ સત્યમ, સત્યસ્ય યોનિનિહિતં ચ સત્યે, સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ, સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્નાઃ. એક શ્લોકમાં અનેક વખત સત્ય શબ્દનો ઉચ્ચાર કરી શુકદેવજીએ પુનઃ એક વખત સાવધાન કર્યા છે કે આ જે પધારી રહ્યો છે માત્ર દેવકી વસુદેવનો દીકરો નથી, નંદ યશોદાનો લાલો નથી. આ અસ્તિત્વ પોતાના પરમ સત્યના શિખર પર પ્રગટ થઈ રહ્યું છે. એન અલ્ટિમેટ ટ્રુથ, ધ સુપ્રીમ રિયાલિટી, પ્યોર બ્લિસ. આઠ માસ પરિપૂર્ણ થયા, અથ સર્વગુણોપેત કાલ પરમશોભન. બ્રહ્માજીનું રોહિણી નક્ષત્ર હતું, ગ્રહો નક્ષત્રો તારાઓ શાંત થયા છે, તેજ રેલાવી રહ્યા છે. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી અને બુધવારની રાત્રિ, નદીઓના જળ સ્વચ્છ થયા, જલધારાઓમાં કમળની શોભા થઈ. કમળનો નિયમ છે સૂર્યોદય વખતે ખીલે અને સૂર્યાસ્ત વખતે વિડાય. આજે મધ્યરાત્રિ વખતે પણ કમળના પુષ્પ ખીલેલા છે, ભમરાઓનું ગુંજન થઈ રહ્યું છે. આને માત્ર પ્રાકૃતિક વર્ણન સમજીને બાજુ પર ન મૂકશો, આ આધ્યાત્મિક વર્ણન છે. આકાશમાં તારાઓનો પ્રકાશ એ જ્ઞાનનું પ્રતીક છે.
तमसो मां ज्योतिर्गमय। नदियोना स्वच्छ जल भक्तिनु प्रतीक छे। भक्ति शुद्ध थई ने समाज मां घेर घेर पहुंचे। कमलना पुष्पए भक्तोना हृदय छे खिल्यावा जोईए। अने भमराओनो गुंजन ए हरिनाम स्मरण छे। आवु दिव्य वातावरण जारे सर्जाय त्यारे समझी चालो प्रभु हवे पधारी ज रह्या छे। हिमालयना शिखरो पर तपश्चर्या करता महापुरुषो ने सुंदर स्पंदनो थवा मांड्या। कईक आकर्षण निर्माण थयु, दर्शन थयु। जन्म जन्मांतर थी जे अनुभूति ने माटे आपने तपश्चर्या करी रहा छे, ए निर्गुण निराकार निरंजन ब्रह्म हवे सगुण साकार तरीके अवतार ले रहे छे। हिमालय ना शिखर पर थी आ बदा महात्माओ दौड़ा व्रज तरफ, चलो आपने दौड़िए एमनी साथे। व्रज मथुरा कंस नो महल प्रसूति गृह मध्य रात्रि नो अंधकार छे। हाथ को हाथ सूझे नहीं इतना अंधेरा है। देवकी वसुदेव परमात्मा नु नाम स्मरण करे छे, आर्तताथी पोकारे छे। दर्शन दो घनश्याम अब मोरी अखियां प्यासी। भक्तना हृदयनी आर्तता जारे ईश्वर सुधी पहुंचे त्यारे ज अवतार थतो होय छे। बराबर मध्य रात्रि नो समय थयो। काला डिबांग अंधकार नी वच्चे अचानक देवकी वसुदेव ने अनुभव थयो कि आखो प्रसूति कक्ष जाने दिव्य तेज 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 थी छलकाई रह्यो छे। शुरुआत मां तो आंखो अंजाई गई, प्रयत्न पूर्वक ज्यां नेत्र खोल्या त्यां सामे चतुर्भुज स्वरूपे श्री कृष्ण चंद्र भगवान की जय। वसुदेव जी ना पगमा बेड़ी ना बंधन छे, नाचवा लाग्या, मारे त्यां परमात्मा पधार्या छे। हूँ 10,000 गायो दान मां दईश। देवकी जी बे हाथ जोड़ी वंदन करे छे। हे प्रभु, आप समर्थना धाम छो, क्षेमना धाम छो। आ कंस ना परिताप थी अमने बचावो प्रभु। परमात्मा ए पोताना मेघ गंभीर स्वर मां उद्गार कर्यो। सोना ना कान करीने सांभळवा जेवी वात छे। मां जारे जारे मैं मनुष्य अवतार धारण कर्यो छे त्यारे त्यारे मैं तारो खोड़ो पसंद कर्यो छे। पृष्णि गर्भ तरीके जारे हूँ जन्म्यो त्यारे पृष्णि ने सुतपा प्रजापति तरीके तमे हता। उपेंद्र वामन अवतार जब मैंने धारण किया तब कश्यप और अदिति के रूप में आप थे। इस बार भी मैंने अवतार लिया है मैया, मैंने तुम्हारी गोद पसंद की है। वाला भक्तजनों, ईश्वरे तो पुरुष शरीर आपीने मने आ संसार में मोकल्यो छे, पण साथे कृपा करी दर अठवाडिये दुनिया ना कोईक ने कोई खूणा में बेसी परमात्मा ना प्रागट्यनी आ मंगल कथा नु वर्णन करता होईए छीए। अने जारे आ प्रसंग आवे त्यारे मारा हृदय में कंईक अद्भुत आनंदनी अनुभूति थती होय छे। मारा रुवाड़ा उभा थई जता होय छे। तो पछी एक स्त्री तरीके, एक मां तरीके,
દેવકીજીને કેટલો આનંદ થયો હશે કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ત્રૈલોક્યનો નાથ જ્યારે આ ધરતી પર આવે ત્યારે મારો ખોળો પસંદ કરે છે. હે પ્રભુ, આપની બધી વાતો સાચી, પણ આ ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે હોવ ત્યારે તો હું આપને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું. બાળ સ્વરૂપ ધારણ કરો તો મારું વાલ વરસે. માતાની ઈચ્છા પૂર્ણ કરવાને માટે પરમાત્માએ ઐશ્વર્ય સભર ચતુર્ભુજ સ્વરૂપ છોડ્યું અને માધુર્ય સભર બાલ સ્વરૂપ ધારણ કર્યું છે. બોલીએ શ્રી બાલ કૃષ્ણલાલ કી જય. દેવકીજી કી ગોદ મેં ખેલને લગે દેવકીજી નિહાર રહી હૈ, મારો બાળક કેટલો સુંદર લાગે છે, શ્યામ વર્ણ છે, સુંદર મજાના નાનકડા ચરણ કમલ છે, સુંદર મજાના નાનકડા હસ્ત કમળ છે, વાં કડિયાળા કેશ છે, નેત્રોમાં તો પ્રેમ જ ભર્યો છે. મારો લાલ બહુ સુંદર છે. થોડી ક્ષણો વીતી, લાલને વસુદેવજી તરફ દૃષ્ટિ કરી, પિતાજી અબ ચલો કહાં? ગોકુલ નંદ બાબા કે વહાં. અહીં સવાર પડશે, કૌંસ કંઈ કરશે તો આપણાથી સહન નહીં થાય. પ્રસૂતિ ગૃહમાં ફળનો એક ટોપલો હતો, અંદર ઘાસ હતું, ઉસકે ઉપર એક વસ્ત્ર આચ્છાદિત કિયા હૈ, લાલન કો અંદર રખા. સુદેવજી જ્યાં ટોપલો ઊંચકવા જાય છે, દેવકીજી કહે છે, ઉભારો મને, મારા લાલને નિરખી લેવા દે, વળી પાછી ક્યારે જોવા પામીશ કોને ખબર છે. અરે જોવા પામીશ કે નહીં એ પણ કોને ખબર છે. આ કૌંસ અતિ ક્રૂર છે, કાલે આપણને જીવતા રાખે ના રાખે. જન્મ ધારણ કરીને તરત ચાલ્યો લા, મા પાસે નથી રહેવું બેટા. લાલન પર સૌ પ્રથમ અભિષેક કર્યો છે મા દેવકીએ, પોતાની આંખમાંથી વહેતા અશ્રુ હતા. થોડી ક્ષણો ઓર વીતી, લાલને પુનઃ વસુદેવજી તરફ દૃષ્ટિ કરી, પિતાજી અબ ચલે વિલંબ હો રહા. વસુદેવજીએ ટોપલો મસ્તક પર પધરાવ્યો, ચાલી નીકળ્યા. પ્રસિદ્ધિ ગૃહના પહેરેદારો નશામાં હતા, ગાફેલ હતા. દેવકીજીના મહિનાઓની ગણતરી કરતા હતા, હજી આઠમો મહિનો ચાલે છે ને, હજી તો વાર છે, નવ મહિના પૂરા થશે પછી બાળકનો જન્મ થશે ને, ગાફિલ થયો લોક. એ ગાફિલિયતનો લાભ મળી ગયો. વસુદેવજી ચાલ્યા, મહેલના દરવાજા ખુલ્લા, મથુરાના કિલ્લાના દરવાજા ખુલ્લા, આખું વિશ્વ માયાની અસર નીચે નિદ્રાધીન, કેવળ ત્રણ જણ જાગે છે. વસુદેવજી, ટોપલામાં લાલન, આકાશમાં ચંદ્ર. ચંદ્રની ઘણા વખતથી ફરિયાદ હતી, પ્રભુ આપ જ્યારે જ્યારે પ્રગટ થાવ છો, મધ્યાહ્નનો સમય પસંદ કરો છો, સૂર્યનારાયણને આપના દર્શન થાય છે, મને નથી થતા, બહુ ઈચ્છા છે. આપ જ્યારે પ્રગટ થાવ ને, એ ક્ષણે મારે આપના દર્શન કરવા છે, પ્રભુ મારી ઈચ્છા ક્યારે પરિપૂર્ણ થશે. પરમાત્માએ કહ્યું તું, પૂર્ણાવતાર જ્યારે ધારણ કરીશ ત્યારે બધાની ઈચ્છા પરિપૂર્ણ કરવાની છે. આજે ચંદ્રની ઈચ્છા પરિપૂર્ણ થઈ રહી છે.
આકાશમાંથી અંતરના અમૃતનો અભિષેક કરી રહ્યો છે ચંદ્ર. શ્રાવણ ભાદરવાનો સમય, પ્રકૃતિના બધા પરિબળોને થયું આપણે કેમ વંચિત રહી જઈએ. ક્ષિતિજ પરથી વાદળાઓ શરૂ થયા, શરૂઆતમાં તો આછા હતા પણ પછી એ ઘેરા બનવા લાગ્યા, ગડગડાટ શરૂ થવા માંડ્યો છે, વરસાદ વરસવાની શરૂઆત થઈ, શેષ નાગે આવીને છત્ર ધર્યું છે. જાડી ઝાંખરા કાંટા કાંકરા કશાયની ફિકર કર્યા વગર વસુદેવજી જંગલમાંથી પસાર થઈ ગયા, યમુનાજીમાં પ્રવેશ કર્યો. શરૂઆતમાં કેવળ ઘૂંટણ સુધીના નીર, પણ યમુનાજીને થયું આ બ્રહ્મ તત્વ મારી વચ્ચેથી જાય અને હું ચરણ સ્પર્શ પણ ન કરું. જળ વધવા લાગ્યા, વસુદેવજી ડૂબવા લાગ્યા છે. એક ક્ષણ માટે દર્શન કરો, આંખ બંધ કરી. મધ્યરાત્રિના કાળા ડિબાંગ અંધકારમાં બંને કાંઠે છલકાતા યમુનાજીનો શ્યામ પ્રવાહ અને એના ઉપરથી એક દીવો તરતો તરતો જતો હોય કેવો લાગે. લાલનનું તેજ એટલું છે એમ લાગે છે જાણે કે એક દીવો તરતો તરતો જઈ રહ્યો છે. લાલનને થયું જ્યાં સુધી ચરણ સ્પર્શ નહીં થાય ત્યાં સુધી યમુના માર્ગ નહીં આપે, અને હજી તો મારા પિતાજીને પાછું મથુરા પહોંચવાનું છે. લાલને કૃપા કરી ટોપલામાંથી ચરણકમળ બહાર કાઢ્યો, યમુનાજીને સ્પર્શ થયો. મહારાણી ધન્ય થઈ ગઈ. જળના પ્રવાહમાં કમળનું એક પુષ્પ આવ્યું, પરમાત્માના ચરણમાં અર્પણ થયું અને યમુનાજીએ માર્ગ કરી આપ્યો. બોલીએ શ્યામ સુંદર શ્રી યમુને. તાવડા પગે ચાલતા વસુદેવજી ગોકુળ પહોંચ્યા, નંદાલય પહોંચ્યા છે. પ્રસૂતિ કક્ષમાં પહોંચ્યા. યશોદાજીએ યોગમાયાને જન્મ આપ્યો તો લાલનને ત્યાં પધરાવી દીધા. યોગમાયાને ટોપલામાં લઈને વસુદેવજી ઝડપભેર નીકળવા ગયા. પ્રસૂતિ કક્ષના દરવાજે એમના ચરણ અટકી ગયા. માયાનો ટોપલો નીચે મૂકી વસુદેવજી દોડ્યા. લાલનના બંને ચરણ કમળ પોતાના મસ્તક પર પધરાવી વસુદેવજી ધ્રુસકે ધ્રુસકે રડી પડે. કેટલા પુણ્ય કર્મ કર્યા હશે પ્રભુ, આપના માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પણ સાથે પાપ પણ થયા હશે. આપને ઉછેરવાનો લાવો અમે લઈ શકતા નથી, જન્મ આપીને આપને અળગા કરવા પડે છે. કૃપા કરજો પ્રભુ, અમારી રક્ષા કરજો અને જીવનમાં ફરી દર્શનનો સંયોગ નિર્માણ કરજો. પ્રભુના દર્શન કરતા કરતા પાછા પગે ચાલતા વસુદેવજી દરવાજે પહોંચ્યા. માયાનો ટોપલો અથડાયો, ખ્યાલ આવ્યો. ટોપલો માથે મૂકી ઝડપભેર વસુદેવજી ચાલી નીકળ્યા. જમુના પાર કરી જંગલ પસાર કર્યું, મથુરામાં પ્રવેશ કર્યો, કિલ્લાના દરવાજા બંધ થયા. મહેલમાં પ્રવેશ કર્યો, મહેલના દરવાજા બંધ થયા. પ્રસૂતિ કક્ષમાં પ્રવેશ કર્યો, પ્રસૂતિ કક્ષના દરવાજા બંધ થયા. બ્રહ્મ ગયો અને માયા આવી એટલે બધા જ બંધન ફરીથી શરૂ થઈ ગયા. મથુરામાં સવાર પડી યોગ માયાએ રુદન કર્યું. એ રુદનનો સ્વર સાંભળીને એક પહેરેદાર જાગી ઉઠ્યો. દોડતા જઈને એણે કંસને સમાચાર આપ્યા છે, રાજા કંસ સાવધાન, દેવકી કે આઠવે ગર્ભ કા જન્મ હો ચુકા હૈ. આ સમાચાર સાંભળી છુટ્ટા વાળ, ખુલ્લું શરીર, ખુલ્લી તલવાર લઈને કંસ દોડ્યો. આ તો મારો કાળ છે, હું એને મારીશ. માર્ગમાં ઠોકરો વાગી પણ અટક્યો નથી. આનું જ નામ કંસ વૃત્તિ. ખોટું કામ કરવા જતો હોય ઠોકરો વાગે પણ અટકે નહીં. દેવકીના હાથમાંથી બાળકીને છીનવી લીધી છે,
પથ્થર સાથે પટકીને જ્યાં મારવા ગયો, બાળકી હાથમાંથી છટકી અષ્ટભુજા દેવી પ્રગટ થઈ અને કહ્યું, મૂર્ખ કંસ, તું મને શું મારવાનો? તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે. બોલીએ શ્રી જગદંબે માતાજી. ગોકુલ મે પ્રાતઃ કાલ ભયો હૈ, बड़े सवेरे नंद बाबा जागे, बालक के रुदन का स्वर सुना था, कौन पधारे हो एगो? उत्कंठा तो बहु हती पण मर्यादा नो समय, अंदर जईने जोई न शकाय, आंगणा मां बेसी नंद बाबा प्रतीक्षा करे छे, कोई आएगा बधाई सुनाएगा, કોઈ નથી આવતું. વાત એવી છે કે નંદ બાબા પોતે જ બહુ વહેલા જાગી ગયા છે. વિચાર કરે છે, કોણ પધાર્યું હશે? હું ભગવાન લક્ષ્મીનારાયણની ઉપાસના કરું છું, મારા નારાયણ શ્યામ છે, મારો બાળક શ્યામ હશે. યાદ આવી ગઈ ઘટના આનંદ બાબાને. યશોદાજીએ એકાદશીનું વ્રત કર્યું હતું, એનું ઉદ્યાપન કરાવ્યું હતું અને વિદ્વાન બ્રાહ્મણોએ આશીર્વાદ આપતા કહ્યું હતું, પુત્રવતી ભવ. નંદ બાબા હસી પડ્યા, તારે બ્રાહ્મણ દેવતાઓ, તમે અમારી મશ્કરી કરો છો, હવે આ ઉંમરે અમારે ત્યાં બાળક ક્યાંથી હોય? અમે તો આશા છોડી દીધી છે, અમે એમ માની લીધું છે કે આ ગોકુળમાં જેટલા બાળકો છે ને એ બધા અમારા જ છે. બ્રાહ્મણોએ કહ્યું, તું બાવા, યશોદાજીએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું છે, વિધિપૂર્વક અમે એનું ઉદ્યાપન કરાવ્યું છે અને હૃદયપૂર્વક આશીર્વાદ આપીએ છીએ બાવા, અમારા જેવા પવિત્ર બ્રાહ્મણોના આશીર્વાદ કદી વ્યર્થ જતા નથી. યાદ રાખજો બાવા, તુમારે વહા લાલન આવે ગો. નંદ બાવાને થયું, આજે બ્રાહ્મણ દેવતાઓના આશીર્વાદ સત્ય થશે, મારે ત્યાં લાલન આવશે, હું લાલનને શું કહીશ, હું એને કેવી રીતે રમાડીશ? બહુ પ્રતીક્ષા કરી બાવાને થયું, નિત્ય કર્મ શરૂ કરું. ગૌશાળામાં જઈ ગાયોની સેવા કરવા લાગ્યા. આજે નંદ બાવાને ગૌશાળામાં સુંદર દ્રશ્યો દેખાય છે, જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં સુંદર મજાનો બાળક દેખાય છે. મેરી ગૌશાળા મેં બાળક કહાં સે આયો? ગાય માતા પાસે જઈને કહ્યું, મૈયા, જીવનભર તુમ્હારી સેવા કી હૈ, કભી કછુ માંગ્યો નહીં, આજે માંગી રહ્યો છું. આ દેખાય છે ને એવો એક બાળક મને આપજે, માં અપને લીએ નહીં માંગ રહ્યો, આખી જિંદગી તારી સેવા કરી છે, આ શરીર હવે વૃદ્ધ થયું, માં આ શરીર પડે એની સાથે તારી સેવા બંધ ન થવી જોઈએ, મારા પછી પણ તારી સેવા કરી શકે એસો એક સુંદર ગોપાલ મોજે દીજો મૈયા. ગૌ માતાએ હમ્મા 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 કરી નંદ બાવાને જાણે સૂચન કર્યું, બાવા, ગોપાલ તો પધારી ચૂક્યો હૈ. નંદ બાવાની બહેન સુનંદા વહેલી સવારે નંદાલયમાં આવી છે. એક એક કક્ષ પાસેથી પસાર થતા 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 ભાભી યશોદાજીના કક્ષ પાસેથી જ્યાં પસાર થવા ગઈ, આગળ વધી ન શકી,
યશદાજીની પાસે એને બ્રહ્મના દર્શન કર્યા છે. હૈયામાં આનંદ ઉભરાઈ આવ્યો. સંભાળી ન શકી પોતાની જાતને, હરખ ગેલી થઈને દોડી, એ બધાય મેં કિસકો સુનાઉં. આખા મહેલમાં ફરી વળી સૌ નિદ્રાધીન હતા. આંગણામાં આવીને જોયું, આંગણું ખાલી હતું. દૂર સુધી દ્રષ્ટિ કરી, આખી શેરી ખાલી હતી. યાદ આવ્યું, હળી કાઢીને ગૌશાળામાં દોડી છે. નંદબાવા ગાયોની સેવા કરતા હતા. સુનંદાજીએ પોકાર કર્યો, ભૈયા બધાઈ હો, લાલો ભયો હે. નંદ બાવાએ ગાયનું પુચ્છ લઈને મસ્તક પર ફેરવ્યું. ઓહો લાલો ભયો હે, હા ભૈયા મેરી અખિયન સે દેખ્યો હે. ઇતનો સુંદર બાલક તો મેને જીવન મેં કભી નહીં દેખ્યો. જે સમાચાર સાંભળવા માટે નંદ બાવાએ જીવનભર પ્રતીક્ષા કરી હતી, એ સમાચાર આજે આ બહેને લાવીને આપ્યા. શું આપું વધાઈમાં? રાજા દિલનો વ્યક્તિ છે, ગળામાંથી મોતીની માળા કાઢીને આપવા ગયા. સુનંદાજી કહે છે, ન ખપે ભૈયા, મોહે તો બ્રહ્મ દર્શન ભયો હે. વાયુના પવિત્ર તરંગોની સાથે આ સમાચાર આખા એ ગોકુળ ગામમાં ફેલાઈ ગયા. જે જે ગોપ ગોપીઓએ આ સમાચાર સાંભળ્યા, વહેલી સવારે જાગી કુવામાંથી શીતળ જળ ખેંચી કાઢ્યું, સ્નાન કર્યું. ઓહો લાલો ભયો હે, લાલ ગુલાબી કેસરી લીલા પીણા સુંદર મજાના વસ્ત્રો પરિધાન કર્યા છે. તૈયાર થઈને સૌ દોડ્યા, પોતે તો ગયા, બીજા અનેકને લેતા ગયા. અને નંદાલયના આંગણામાં જઈ સૌ નાચે છે, ગાય છે, એકબીજા ઉપર અબીલ ગુલાલ દૂધ દહીં માખણ ઉડાડે છે. અને સૌના મુખ પર કેવળ એક જ નાદ છે, નંદ કે આનંદ ભયો. ઘોડા પાલકી જય.
हाथी घोड़ा पाल की नंद के आनंद भायो, अरे नंद के आनंद भायो, हाथी घोड़ा पाल की नंद के आनंद भायो, हाथी घोड़ा पाल की हाथी घोड़ा पाल की हाथी घोड़ा पाल की अरे नंद के आनंद भायो, नंद के आनंद भायो, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम, चराते हुए तेरा श्याम देखा, अरे गैया चराते हुए ओ राधा तेरा श्याम देखा, राधा जय हो रही किसी ने मेरा श्याम देखा, अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा तेरा श्याम हमने गोकुल में देखा, अरे राधा तेरा श्याम हमने गोकुल में देखा, राधा तेरा श्याम हमने गोकुल में देखा, अरे राधा तेरा श्याम हमने गोकुल में देखा, बांसी बजाते हुए राधा तेरा श्याम देखा, अरे बांसी बजाते हुए बजाते हुए हो राधा तेरा श्याम देखा, अरे बंसी बजाते हुए हो राधा तेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा तेरा श्याम हमने तेरा श्याम हमने वृंदावन में देखा, अरे राधा तेरा श्याम हमने वृंदावन में देखा, राधा तेरा श्याम हमने वृंदावन में देखा, अरे राधा तेरा श्याम हमने वृंदावन में देखा, रास रचाते हुए राधा तेरा श्याम देखा, अरे रास रचाते हुए ओ राधा तेरा श्याम देखा, राधा तेरा श्याम हमने गतिपुरा में देखा,
अरे राधा तेरा श्याम हमने जतिपुरा में देखा, राधा तेरा श्याम हमने जतिपुरा में देखा, अरे राधा तेरा श्याम हमने जतिपुरा में देखा, फिर राज उठाते हुए उठाते हुए ओ राधा तेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा तेरा श्याम हमने बरसाने में देखा, अरे राधा तेरा श्याम हमने बरसाने में देखा, राधा तेरा श्याम हमने बरसाने में देखा, अरे राधा तेरा श्याम हमने बरसाने में देखा, राधे राधे जपते हुए राधे, अरे राधे राधे जपते हुए ओ राधा तेरा श्याम देखा, राधे 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 ओ राधा तेरा श्याम देखा, श्री राधे राधे जपते हुए ओ राधा तेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, ओ राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, नंद के आनंद भयो जय कन्हैया लाल की, नंद के आनंद भयो लाल की, सो कुदो कुदो नाचो गाओ गाओ, मटकी फोड़ो मटकी फोड़ो लाल की, अरे मटकी फोड़ो मटकी फोड़ो, जय कन्हैया लाल की, नंद से आनंद भयो जय कन्हैया लाल की, नंद घर 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 जय कन्हैया लाल की, नंद घर आनंद भयो 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 जय कन्हैया लाल की, हाथी घोड़ा पाल की जय हरिंद्र लाल की, नंद घर आनंद भयो जय कन्हैया 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 लाल की, 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 नंद घर आनंद भयो गोविंदा आला रे आला जरा पटकी संभाल ब्रिज बाला, गोविंदा आला रे आला आला जरा पटकी संभाल ब्रिज बाला, अरे एक दो तीन चार संग पाँच छः सात है बाला, अरे एक दो तीन चार संग पाँच छः सात है बाला, गोविंदा आला रे आला आला जरा पटकी संभाल ब्रिज बाला, अरे आला रे आला जरा पटकी संभाल ब्रिज बाला, अरे बच गया सारी नगरी में आया
अरे बच गया तो सारी नगरी में आया फिरज का बाका संभाल तेरी गगरी हो आया फिरज का बाका संभाल तेरी गगरी रे किती सांगू मी सांगू कुणाला आज आनंद आनंद झाला हो किती सांगू मी सांगू कुणाला आज आनंद आनंद झाला ओरा खेळू चला रंग उतडू चला रा खेळू चला रंग उतडू चला आला आला गे काना किती सांगू मी सांगू कुणाला आज आनंद आनंद झाला हो किती सांगू मी सांगू कुणाला आज आनंद आनंद झाला अरे अष्टमीच्या रात्री गा यमुनाच्या काठी गोकुळ अवतरले गोड हसू गाला नाचो गाऊ ताला जय जय थर थरले हो कना दिसतो फोटो हे गोपी खाला नटू हे कना दिसतो फोटो हे गोपी खाला नटू नव्या नवरीचा संस्कार केला की तू सांगू मी सांगू कुणाला रोज थोड्या करू गोप सारे बता स्टेज ऊपर थी नीचे उतरो बोलो कृष्ण कन्हैया लाल की जय जय फक्त मनोरथी परिवार शिवाय स्टेज ऊपर थी बद्दा नीचे आवी जाओ विनंती आप सर्व ने खास विनंती स्टेज ऊपर रहेला दरेक व्यक्ति ने भाई चौहान ए जल्दी थी स्टेज ऊपर आवे ए गंगा के पुष्पाणि गृहीत वा ओम विष्णु रराटमसि विष्णुः तृप्तेस्तु प्रज्वाल्य नमः इति सम्पूज्य ज्वालामालिन्यै नमः सकलोपचारार्थे गन्धाहित पुष्पाणि समर्पयामि आरती माटे दरेक ने उतारो आरती से कृष्ण के ने आया रखने हूँ नाम ने शामियो घेरे आया जीने जीने चोखलिए मैं मोती ने वराला रे उतारो आरती से कृष्ण के ने आया ठाकुर काट घर आया ने मेरी नामन वर्ती लीधा बामन जी नू रूप धरी ने बलि राजा बोला वो रे उतारो आल के श्री कृष्ण घर आला ठाकुर काट घर आला भाई ने धनवंतो की दुख देख करी ने चक होली दुख जल माना रे होली पर जय जय कार बोला रो रे उतारो आरती से कृष्ण घर आया माता यशोदा को अर्थात गेरे आया गायन गाव करी की थी मेरी नू मन वर्ती लीले पाताल जैने नागन नाथ है जयकार बोला वो रे उतारो आरती से कृष्ण घर आया माता यशोदा को अर्थात गेरे आया हरे दादुर रूप में दैत्य संहार भक्त जनों ना फेरा ताया हो मुन दासी चरण मरा नामे वैकुंठ पाना रे उतारो आरती से कृष्ण घर आया माता यशोदा को वरदान के आया हे नरसी रूपे नौर वधारा या पे तो हिरणा कश मारो प्रहलाद ने पोता नो जान अग्नि से उगारो रे उतारो आरती से कृष्ण घर आया माता यशोदा को वरदान के आया अरे
कौरव रूपे करणी की थी सगली पृथ्वी जीती नी थी नाग ने तर मंथन करी ने चौदह रत्नो लाला रे उतारो आज श्री कृष्ण घर आया माता यशोदा को सातवी तो सान की थी समुद्र ऊपर पाल कानो को चुपतारे महादेव हर देव उतारो आरते से कृष्ण घर आया माता यशोदा को ऐसा सोना नीलंका मारी दशमाथा नो रावण मारी विभीषण ने राज सौंप्यो सीता वाली लावारे उतारो आरते से कृष्ण घर आया माता यशोदा को नवमें बुद्धा ध्यान धरी ने अजपाना तो जाप जपी ने गणकामा तो रसिया थी ने सोले भगतो ताजा रे उतारो आरते से कृष्ण घर आया माता यशोदा कुंवर कान घे आया दशमी तो दया की दी नाम कल के रूप धरी जगत जीती आवे हे मदन सयो को आया रे उतारो आरते से कृष्ण घर आया माता यशोदा कुंवर कान घे आया हे धीमे धीमे चोखलिए मैं मोती रे बनाया रे उतारो यार के शिष्य हेलो माता यशोदा कुंवर कान घे आया हे उतारो यार के श्री कृष्ण घे आया माता यशोदा कुंवर कान घे आया उतारो यार के श्री कृष्ण घे आया माता यशोदा कुंवर कान घे आया हेलो मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम मुंडरेकाक्षो मंगलाय तनोहरे सर्व मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरे नारायणी हेलो अस्ते मंत्र पुष्पांजलि गृहीत्वा ओम जग्नेन जग्नमय जन्द देवास्तानि धर्माणि प्रथमान्यासन्न देहनागम महिमानः सचन्द चत्र पूर्वे साध्याः सन्ति देवा चरणकमलयोः मंत्रपुष्पाञ्जलिं समर्पयामि पुष्पाञ्जलि मुकी एक प्रदक्षिणा करी अने यजमानो नीचे आवी जाय बे बाजू बंद राखजो हमणा कोई ऊपर आवा न देता एक बाजू चिर जीव हो पाल चिर जीव हो गोपाल 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 हेलो चिर जीव हो हेलो दर्शन करी यजमानो नीचे उतरता जाजो पेली बाजू भाई निमेश हेलो आज ना मुख्य अतिथि छे